લોકો પણ રસ્તા પર ઉમટી આવ્યા છે. એકમાત્ર ઝલક જોવા મળી જાય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની, કારણ કે તેઓ પહેલા રાષ્ટ્રપતિ કે જેઓ અમદાવાદની ધરતી પર પગ મૂકશે અમદાવાદની મુલાકાતે. અને આજ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પત્ની મેલેનિયા પણ ઉપસ્થિત છે. તમામ લોકોની બસ એકમાત્ર ઝલક જોવા મળી જાય તે રીતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. સતત અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ. અમારા તમામ રિપોર્ટર્સ છે અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત છે કે જ્યાંથી આ કાફલો પસાર થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિપોર્ટર કે જ્યાંથી તમામ અપડેટ્સ અમને આપી રહ્યા છે. 30-40 ગાડીઓનો કાફલો આગળ વધી રહ્યો છે. ઇન્દિરા બ્રિજ પાસે ટૂંક સમયમાં જ આ કાફલો આવી પહોંચશે મધરટેરી લોકેશન પાસે. નો જે કાફલો છે તે અત્યારે સાબરમતી આશ્રમ તરફ જવા રવાના થયો છે. આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ પાસેનો આ પહેલો પડાવ છે. અહીંથી જ બાપુનું આશ્રમ જે સાબરમતી આશ્રમ છે ત્યાં જવાનો છે. આપ જોઈ શકો છો આ કારની અંદર છે વીવીઆઈપી વુમન્સ છે, સ્પેશિયલ સર્વિસના જે એજન્ટો છે તે જઈ રહ્યા છે, સુરક્ષા કર્મીઓ જઈ રહ્યા છે. અને ત્યારબાદ વચ્ચે જે આ કાફલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ હલાવીને થર્મ અભિવાદન કરી રહ્યા નરેન્દ્ર મોદી છે તે જોવા મળી રહ્યા છે. આ સાથે તેમની પાછળ જે કાફલો છે તેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ થોડી ક્ષણોની અંદર તે જોશે. સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશ છે તે રાજ વિજયભાઈ રૂપાણીનો કાફલો તે આગળ પસાર થયો છે. સાથે સાથે જોઈ શકો છો કે આખે આખો કાફલો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થવાનું છે થોડી ક્ષણોની અંદર જ. તો મેં બે મહાનુભાવોનું મહામિલન આજે થયું છે અમદાવાદ એરપોર્ટ થી શરૂ થઈને મોટેરા સ્ટેડિયમ સુધી. તમામ અપડેટ્સ આપી રહ્યા છે સંવાદદાતા રીમા જોડાયા છે આપણી સાથે. રીમા, ખાસ મહિલાઓ આપની આજુબાજુ ઘણી દેખાઈ રહી છે, મહિલાઓમાં ઘણી ઉત્સુકતા છે. એકમાત્ર ઝલક જોવા મળી રહી છે, મળી જાય બંને આ મહાનુભાવોની. કેવી રીતે આ તમામ મહિલાઓ આગમન કરશે, કેવી રીતે અભિવાદન ઝીલશે બંનેનું? જી બેનઝીર, જે પ્રમાણે મેં વાત કરી કે મારી આસપાસ અંદાજે એક બે નહીં પરંતુ આ જે મહિલાઓની જે કતાર છે તે હું દર્શાવવા માંગીશ. અંદાજે 17,000 જેટલી આ મહિલાઓ છે જે ડેરી અને દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ છે. ગુજરાતભરમાંથી આ મહિલાઓ આવેલી છે. ખાસ તો ગઈકાલે રાતથી જ તે લોકો આવી ગયા છે. આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેવું છે, આપ ક્યાંથી આવો છો અને પ્રધાનમંત્રી મોદી અને તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, શું કહેશો? હાલો, ક્યાંથી આવો છો તમે? અમે કાઠિયાવાડથી, સાળંગપુરથી આવેલા છીએ. અમે 17,000 માણસ તમારી રાહ જોઈએ છીએ. તમને સમય હાટે બેઠા છે, તડકે રાહ જોઈ. શું કહેવો છો? અને એક મહિલા છે, આપણે તેમની સાથે જ વાત કરી. સામે લઈને ઉભા છીએ મોદી નું સ્વાગત કરવા. ક્યાંથી આવો? સાળંગપુરથી. કેટલી મહિલાઓ આવી છે? અમે 70 તો અમારે સાળંગપુરથી આવ્યું છે અને 17,000 લોક અહીં ઉભા છે. જે પ્રમાણેની વાત છે કે મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા આવી પહોંચી છે. ખાસ તો જો વાત કરવામાં આવે, અલગ અલગ લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ તો જે પ્રમાણેના સમગ્ર રોડ પરના દ્રશ્યો છે કે અલગ અલગ પાયલોટિંગ કાર છે તે અહીંયાથી પસાર થઈ રહી છે, એલર્ટ જે કરી રહી છે. કારણ કે જે પ્રમાણે જે સિક્યુરિટીની વાત કરવામાં આવે તો જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પનો કોન્વે પસાર થવાનો હોય છે તો લોકો એક સ્થળથી બીજા સ્થળ પર નથી જઈ શકતા, લોકો રોડ પણ ક્રોસ નથી કરી શકતા. ત્યારે જે પ્રમાણેની હાલ જે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, ગણતરીની જ મિનિટોમાં પ્રધાનમંત્રી મોદી, સીએમ વિજય રૂપાણી અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેઓ અહીંયા આવવાના છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે વીવીઆઈપી ગેટ પાસેના દ્રશ્યો છે કે જે પ્રમાણે અલગ અલગ પાયલોટિંગ કાર છે તે આવી રહી છે, લોકો મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કરવા માટે ઉભા છે. શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો આપ? હું મોહનભાઈ ભરવાડ, ચેરમેન ઉત્તમ ડેરી. અમારા 17,000 માણસો લઈ અને મોદી સાહેબના સ્વાગતમાં, ટ્રમ્પ સાહેબના સ્વાગતમાં અમે આવ્યા છીએ. અચ્છા, શું કઈ મેસેજ આપવા માંગો છો આપ તેમને? અમે મેસેજ એ આપવા માંગીએ છીએ કે મોદી સાહેબની સાથે
અમદાવાદ જિલ્લાની તમામ બહેનો ખેડૂતો એમનો કોઈ પણ આદેશનું માન રાખવા માટે અને એમના સ્વાગત માટે એમના અવાજ સાથે કદમથી કદમ મિલાવવા અમદાવાદ જિલ્લાની બહેનો ખેડૂતો ભાઈઓ અને બહેનો બધા અરગથી 17,000ની સંખ્યામાં અમે આવ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ વખતે પ્રથમ વખત ભારત આવી રહ્યા છે, શું કહેશો? અતિથિ છે એટલે સામયુ કરવા માટે ગળું લ્યો અને એના ઉપર શ્રીફળ સાથે આપણી સાંસ્કૃતિક વાતના સંકેત સાથે અમારી બહેનો ઉમંગથી આવી છે. ખાસ તો જે વાત છે કે ભારતીય પરંપરા પ્રમાણે અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ જગ્યા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું, ક્યાંક શંખનાદ સાથે તો ક્યાંક વૈદિક સૂત્રોચ્ચાર સાથે. અને અહીંયાની જો વાત કરીએ મોટેરા સ્ટેડિયમનો જે વીવીઆઈપી ગેટ છે ત્યાંથી જે પ્રમાણે કહી શકાય કે સામયો કરવા માટે આવી રહી છે. અને હાલ જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી સહિતના જે લોકો છે તે હવે અહીંયાથી પસાર થવાના શરૂ થઈ ચૂક્યા છે. એક બાદ એક તમામ જે નેતાઓ છે તેઓ અહીંયાથી પસાર થશે અને અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મિલેનિયા ટ્રમ્પ અને તેમનો જે પરિવાર છે તે અહીંયાથી પસાર થશે. ખાસ તો જે પ્રમાણેની વાત કરવામાં આવે તો જે રાહ જોવાઈ રહી છે તે ક્ષણ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ સીધા જ જોઈ શકો છો કે જે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે લોકોનું અભિવાદન કરી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા આના દ્રશ્યો હોય છે કે તેઓ જ્યારે પણ ભારત આવતા હોય છે અને તેમાં પણ તેઓ જ્યારે અમદાવાદ આવતા હોય છે, સીએમ રૂપાણી પણ તેમની સાથે આ જ કારમાં, આ જ કોન્વેમાં હતા. હાલના પણ જે દ્રશ્યો છે, હવે ગણતરીની જ મિનિટોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કોન્વે અહીંયાથી પસાર થશે. જે લોકો છે તે પણ ખૂબ જ ઉત્સાહમાં આવી ચૂક્યા, કારણ કે પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન ઝીલવા માટે લોકો ઘણા સમયથી રાહ જોતા હોય છે. અને હંમેશા જ્યારે પણ આપણે પ્રધાનમંત્રી મોદીને લોકોની વચ્ચેથી જતા જોઈએ છીએ ત્યારે તેઓ લોકોનું અભિવાદન ઝીલતા કાયમ નજરે પડ્યા છે. અને તે જ પ્રમાણે આજે પણ તેઓ નજરે પડ્યા, એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે જે કાર્યક્રમનું તેમણે સપનું જોયું હતું, જે તેમણે વિચાર્યું હતું તે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. કે જે પ્રમાણે 1,10,000 જેટલા લોકો અંદરના કાર્યક્રમમાં તેમની રાહ જોઈ રહ્યા છે. ગણતરીની જ મિનિટો બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે અહીંયાથી ગણતરીની જ મિનિટોમાં તેમના પરિવાર સાથે પસાર થશે. જી 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 બિલકુલ રીમા, ખાસ મહિલાઓ સાથે વાત કરી, 17,000 જેટલી મહિલાઓ છે, એક બે નહીં પરંતુ 17,000 જેટલી મહિલાઓ. શું આશા છે આ દૂધ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓની કે એક સામે આટલી મોટી માત્રામાં તમામ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે? જી બેનઝીર, જે પ્રમાણે આપણે વાત કરી કે જે પ્રમાણે અંદાજે 70,000 મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે, મહિલાઓ અને ખાસ તો જે ડેરી ઉદ્યોગ સાથે જે જોડાયેલા જે લોકો છે તે લોકોની વાત કરીએ તો લોકોને માત્ર એક જ જે કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત આટલા લોકો દ્વારા કરવામાં આવે, એટલે તે સપનાને પૂરું કરવા માટે આ લોકો અહીંયા ઉમટી પડ્યા છે. ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારેની હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે પણ લોકો ખૂબ જ ખુશ થઈ ચૂક્યા હતા. કારણ કે પ્રધાનમંત્રી જે સમયે અહીંયાથી નીકળ્યા, શું કહેવું છે, પ્રધાનમંત્રી હંમેશા હસતા જોવા મળ્યા છે, લોકોની વચ્ચેથી નીકળે, લોકોનું અભિવાદન ઝીલતા મળ્યા છે. શું કહેવું, પીએમ મોદીને મળવાનું સપનું તો પૂર્ણ થઈ ગયું, હવે ડોનાલ્ડ ટ્રમ્પની રાહ જોવાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ આપણા અતિથિ છે, આપણે હૃદયના ભાવ સાથે, આપણી સંસ્કૃતિના સંકેત સાથે અને ગુજરાતની ગરિમાના ઉજવણી તરીકે આપણી બહેનો હજી એમને આવકારવા માટે ઊભા છે. મોદી સાહેબ ગયા, એમના હાથ ઊંચા કરીને આપણે આવકાર્યા. એમનો હરખ એ આપણો હરખ, દેશનું સ્વાભિમાન એ આપણું સ્વાભિમાન, એ ભાવના સાથે ઉત્તમ ડેરીની બહેનો અને ભાઈઓ અમે સવારના ગઈકાલ રાતથી અહીં ઘર હાજર છીએ. જી ચોક્કસથી, પીએમ મોદીની વાત કરીએ, પીએમ મોદી જે કહી શકાય કે જે સપનું જોતા હોય, જે તેમની ઈચ્છા રાખતા હોય તે હંમેશા ગુજરાતીઓ પૂર્ણ કરવામાં આવે છે. આ સીધા આ જે દ્રશ્યો છે આ જોઈ શકો છો કે અન્ય એક કોન્વે જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે. પાઇલોટિંગ કાર જે છે તે આવવાની શરૂ થઈ ચૂકી છે. હવે ગણતરીની જ કહી શકાય કે ઘડીઓ બાકી છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી પસાર થવાના છે. આ જે પ્રકારેના જે દ્રશ્યો છે, ગણતરીની જ મિનિટોમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાર પણ અહીંયા આવી પહોંચશે. આ તેમનો કોન્વે છે, યુએસ સિક્રેટ એજન્સીની કાર છે, ડોનાલ્ડ ટ્રમ્પની કાર છે.
વીવીઆઈપી ગેટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સીધા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા આવ્યા દરેક જગ્યાએ. ખૂબ જ અતિ મહત્વની વાત આપને જણાવી દઈએ કે દરેક જગ્યાએ, તે પછી વાત એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમની હોય અને ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ સુધી, તમામ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ રહ્યા અને તેની જ થોડીક મિનિટો બાદ દરેક જગ્યાએ પહોંચ્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો. એટલે કે અહીંયા વડાપ્રધાન ખુદ તમામ સુરક્ષાનું નિરીક્ષણ જાતે જ કરી રહ્યા છે અને સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું છે રસ્તા પર જે રીતે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જઈ રહ્યો છે અને તેના જ થોડીક મિનિટો બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો, પાયલોટ વાન પણ સતત રસ્તા પર દેખાઈ રહી છે. અને આ સાથે જ લોકોનો ઉત્સાહ તો ખરો જ, કારણ કે બે લોકશાહીનું મિલન થયું છે, બે મિત્રનું મિલન થયું છે અને આ જ મિત્ર અત્યારે અમદાવાદના ઘર આંગણે, એટલે ચોક્કસ અમદાવાદવાસીઓ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની વાત, ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તમામ ગુજરાતવાસીઓ. તમામ ગુજરાતની જનતા અત્યારે ટીવી સામે ગોઠવાઈ ગઈ હશે, કારણ કે રાહ જોવાતી હતી ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની, રાહ જોવાતી હતી બંને મિત્રોની. જે રીતે હ્યુસ્ટન, જે રીતે હાઉડી કાર્યક્રમમાં અમેરિકન ઇન્ડિયન ઉત્સાહિત હતા, અત્યારે પણ છે, ત્યાં પણ હજારો લાખો લોકો ટીવી જોઈ રહ્યા છે, આ મુલાકાતને જોઈ રહ્યા છે. અને હવે ખાસ ગુજરાતમાં પણ તમામ લોકો આ મુલાકાતને નિહાળી રહ્યા છે. જે લોકો નજરે નથી જોઈ શકતા, નથી પહોંચી શક્યા, તે તમામ લોકો ટીવી પર લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છે. અને આ સાથે જ મંતવ્ય ન્યૂઝ પર સતત કવરેજ કરી રહ્યું છે, મહા કવરેજ અલગ અલગ જગ્યાએ અમારા તમામ અલગ અલગ રિપોર્ટર્સ સવારથી જ મેરેથોન કવરેજ કરી રહ્યા છે, સતત અપડેટ્સ આપી રહ્યા છે. તે પછી વાત હોય અમદાવાદ એરપોર્ટની કે તમામ લોકેશનની, અને હવે કાફલો ધીરે ધીરે પહોંચી રહ્યો છે મોટેરા સ્ટેડિયમ ખાતે. તો જે ઘડીની રાહ જોવાતી હતી આખરે તે ઘડી આવી ગઈ છે. સ્ટેડિયમથી જોડાયા છે અમારી સાથે અમારા સંવાદદાતા કેતન. જી કેતન, સૌથી પહેલા માહોલ બતાવજો, કારણ કે સવારથી જ લોકો ઉત્સાહિત છે. ઉત્સાહિત છે અને માહોલ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ક્ષણ કોઈ પણ ક્ષણે આવી શકે છે. અને જે ડોનાલ્ડ ટ્રમ્પ અને જે રાષ્ટ્રપતિ જે છે અમેરિકાના અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન ભારતના, કોઈ પણ ક્ષણે મોટેરા સ્ટેડિયમ પર આવી શકે છે. અને ઐતિહાસિક ક્ષણની જે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કોઈ પણ ક્ષણે, કારણ કે રોડ શો માં આપણે જોયું કે અનેક જનવેદની ઉમટી હતી. અને બીજી તરફ જો અહીંની જો વાત કરવામાં આવે મોટેરા સ્ટેડિયમની, તો મોટેરા સ્ટેડિયમ ઉપર પણ આખું જેમ પેક્ડ સ્ટેડિયમ છે, એટલે ઉત્સાહ વધારવા અને જે ભારત અને અમેરિકાના સંબંધો કઈ કયા લેવલે પહોંચ્યા છે તેને સામેથી નિહાળવા માટે તમામ બિલકુલ કેટલી જનમેદની અને ખાસ લોકોમાં કેટલો ઉત્સાહ કેતન. જનમેદની જો વાત કરવામાં આવે તો સ્ટેડિયમ આખું જેમ પેક છે. 1,10,000 ની કેપેસિટી વાળું આ મોટેરા સ્ટેડિયમ છે અને 1,10,000 કેપેસિટીની સાથે ગ્રાઉન્ડ ઉપર પણ વીવીઆઈપી લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે સંપૂર્ણ જે માહોલ જે હોવો જોઈતો હતો તે માહોલ મોટેરા સ્ટેડિયમ ઉપર છે. અને કોઈ પણ ક્ષણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે અહીંયા. જી, બિલકુલ ખાસ પ્રકારની લોકોની વ્યવસ્થા કહેવાય કે 1,00,000થી પણ વધુ લોકો અહીં બેસી શકે છે. તો તમામ લોકો માટે કેવો ચુસ્ત બંદોબસ્ત, કેવા પ્રકારની સગવડો ખાસ? બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જો વાત કરવામાં આવે મોટી એક રીતે કહી શકાય કે જે રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા સામાન્ય જનતા માટે, ખાલી જે પ્લેસ કરવામાં આવ્યા હતા તે જ જગ્યાએ તેમને ઉભા રહેવાનું સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું. એટલે ગાંધી આશ્રમ સુધી એના રોડ તમામ બ્લોક હતા. મોટેરા સ્ટેડિયમ
સહિત બધા જ છે. એટલે કહી શકાય કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર મોટેરા સ્ટેડિયમની જો વાત કરવામાં આવે તો. જી કેતન જોડાયેલા, જો ફરી એકવાર સંપર્ક કરીશું તો મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ. ફોટો પડાવ્યો અને આજ તસવીરમાં ઉપસ્થિત મેયર બિજલબેન પટેલ, આ સાથે જ નીતિનભાઈ પટેલ, અમિત શાહે પણ તેમનું સ્વાગત કર્યું. ખાસ મોટેરા સ્ટેડિયમમાં ઉલ્લેખનીય છે કે અમિત શાહ પણ ગઈકાલથી જ ગુજરાતના પ્રવાસે છે, નિરીક્ષણ કરવા આવ્યા હતા અને આજે તેમણે સ્વાગત કર્યું મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પ દંપતીનું. તો જે ઘડીની રાહ જોવાતી હતી, જે ઘડીને લઈને છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, એ જ ઘડી અત્યારે તમામ ગુજરાતની જનતાની સામે, વિશ્વભરના લોકોની સામે, કારણ કે આવી પહોંચ્યા છે વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડિયમમાં. જી હા, આજ મોટેરા સ્ટેડિયમ કે જે વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ, જનમેદનીથી ખીચો ખીચ 1,00,000 થી પણ વધુ લોકો અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકો માટે ચુસ્ત બંદોબસ્ત, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે કોઈ પણ લોકોને. અને આજ સુવિધાઓથી સજ્જ એવા મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પ. વહેલી સવારથી જ જે રીતે મોટેરા સ્ટેડિયમ પર લોકોનો ધસારો થતો હતો, સમગ્ર ગુજરાતમાંથી ઉદ્યોગપતિઓ આવ્યા છે, ચાહકો આવ્યા છે, ઘણી બધી આશાઓ પણ છે અમુક લોકોને. અને આજ તમામ લોકો હવે રાહ જોઈ રહ્યા છે સંબોધનની. જી હા, વાત થઈ રહી છે સંબોધનની. જે પ્રકારનું સંબોધન હાવડી કાર્યક્રમમાં થયું હતું તેવા જ પ્રકારના સંબોધનની આશા જ, તેવા જ પ્રકારની બોડી લેંગ્વેજની આશા, તેવા જ પ્રકારના દ્રશ્યો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાવડી કાર્યક્રમમાં તમામ લોકોનું અભિવાદન કરતા હતા, તેવા જ પ્રકારના દ્રશ્યો અહીંયા પણ જોવા મળશે. અને આ જ દ્રશ્યો જોવા માટે સવારથી જ લોકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. તો મોટેરા સ્ટેડિયમમાં થશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, આ જ કાર્યક્રમ પર નજર છે ન માત્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વની, કારણ કે આ કાર્યક્રમ બાદ ઘણી બધી આશાઓ, ઘણી મોટી ડીલ અને આજ તમામ વાતોને ધ્યાનમાં રાખીને લોકોની ખાસ નજર છે આજના આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર. પરંતુ જે રીતે કહી શકાય કે ખાસ હું મારા મિત્રને મળવા આવ્યો છું અને આ જે કાર્યક્રમ છે તે મારા મિત્ર માટે છે, તેવો ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે. એટલે ભલે ડીલ ના થાય અત્યારે, પરંતુ બે મિત્રોના દિલ જરૂર આજે મળ્યા છે અને આજ બંને મિત્રોના દિલ ને જોવા માટે, આજ બંને મિત્રોની મિત્રતાને જોવા માટે અત્યારે લાખો લોકો મોટેરા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે. ક્યારે સંબોધન થશે, ખાસ ટ્રમ્પના સંબોધનમાં શું ફોકસ હશે તે પણ લોકો માટે એક સવાલ બની ગયો છે. કારણ કે રાહ જોવાઈ રહી છે ટ્રમ્પના સંબોધનની, રાહ જોવાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની. સ્વાગત કરવામાં આવ્યું, બે અલગ અલગ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એક તરફ લોકોની આતુરતા, લોકોનો ઉત્સાહ મોટેરા સ્ટેડિયમ પર, અને બીજી બાજુ મોટેરા સ્ટેડિયમમાં આગમન, અમિત શાહે ખુદ સ્વાગત કર્યું ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પનું. ફોટો પણ પડાવ્યો, ફોટોમાં ઉપસ્થિત છે મેયર બિજલબેન પટેલ, સાથે જ નીતિનભાઈ પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તમામ લોકો સાથે ફોટો પડાવ્યો અને તે પણ વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડિયમમાં. અનેક સુવિધાઓથી સજ્જ છે આ મોટેરા સ્ટેડિયમ અને આજ મોટેરા સ્ટેડિયમમાં વિદેશની કોઈ શખ્સિયત એ સૌથી પહેલા પહોંચી હોય તો તે છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ઉલ્લેખનીય છે કે આજે આ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન નહીં થાય, અહીંયા માત્ર ને માત્ર થશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ. તો લાખોની જનમેદની વચ્ચે થોડીક જ ક્ષણોમાં પહોંચશે
ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પ. મારું મંતવ્ય અમદાવાદીઓએ જણાવ્યું હતું અને મોદી સાહેબ નો જય જયકાર અહીંયા જોવા મળ્યો હતો. કેમેરામેન નિતેશ બગડા સાથે મયુર સોની. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ તો આવી પહોંચ્યા છે મોટેરા સ્ટેડિયમ ખાતે, પરંતુ વીવીઆઈપી ગેટ પાસે ઉપસ્થિત છે અત્યારે અમારા સંવાદદાતા રીમા. રીમા, વીવીઆઈપી ગેટ પાસેના દ્રશ્યો બતાવશો, ખાસ કરીને હજુ પણ લોકોની એક જ માત્ર રાહ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન. જી બેનર્જી, ખાસ તો જો વાત કરવામાં આવે જે વીવીઆઈપી ગેટ છે તેની બહાર ખાસ એક હેલીપેડ બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે હાલ સ્ટેડિયમની અંદર પહોંચી ચૂક્યા છે. આ બહારના દ્રશ્યો છે કે ખાસ જે હેલીપેડ બનાવવામાં આવ્યું છે કે હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી આગ્રા જવાના પ્રવાસને લઈને હજુ તે બાર રોડ જાય છે કે પછી હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે અહીંયાથી એરપોર્ટ સુધી, તેને લઈને ખાસ હેલીપેડ જે સુરક્ષાને લઈને જે લોકો અહીંયા ઉભા હતા તે સમગ્ર જે રૂટ જે છે તે હાલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે મોટેરા સ્ટેડિયમની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચી ચૂક્યા છે. બંને નેતાઓ છે તે અંદર છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે છે તેની તે હવે સત્તાવાર રીતે ગણતરીની જ ઘડીઓમાં જવાનો છે તેવું કહી શકાય. બંને નેતાઓ જો અંદરના કાર્યક્રમની જો વાત કરીએ તો અંદર બંને નેતાઓ એક જ સાથે એક ખુલ્લી જીપમાં સવાર થઈને જે અંદર જે 110,000 જે લોકો છે તેમનું અભિવાદન ઝીલશે. ખાસ તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે છે તેની અંદર આ કાર્યક્રમ યોજાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા હતા. અનેક એવા ટ્વીટ તેમણે કર્યા હતા. સાથે જ તેઓ જ્યારે ત્યાંથી નીકળ્યા અને અહીંયા રસ્તામાં હતા તે દરમિયાન પણ હિન્દીમાં પણ તેમણે એક ટ્વીટ કર્યું હતું. એટલે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે જ્યારે અંદર જવાના છે, અંદર લોકોને સંબોધવાના છે, હિન્દીમાં તો ટ્વીટ કર્યું, પરંતુ તેઓ અત્યારે જ્યારે ગુજરાતની ધરતી ઉપર છે તો તેઓ ગુજરાતીમાં પણ બે ચાર શબ્દો કહી શકે. અને ગુજરાતીઓ મોટી સંખ્યામાં જ્યારે અમેરિકામાં પણ વસેલા છે અને તેઓ અત્યારે જ્યારે ગુજરાતમાં છે તો તેઓ ગુજરાતીમાં પણ બે ચાર શબ્દો બોલી શકે. અત્યારની વાત કરીએ તો આગળ પણ આપણી પાસે પાછા નમસ્તે ટ્રમ્પ જે કાર્યક્રમ છે તેને શરૂ કરવા માટે લોકો અંદર ઉપસ્થિત છે, તે લોકો રાહ જોઈ રહ્યા છે. કેતન, સ્ટેડિયમની અંદરના અપડેટ્સ આપશો, અત્યારે કેવા દ્રશ્યો, ખાસ લોકોમાં કેટલો ઉત્સાહ? તો સ્ટેડિયમની અંદર અત્યારે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કેતન જોશી. કેતન, સવારથી જ લોકોનો ધસારો સ્ટેડિયમ તરફનો અને અત્યારે જે ઘડીની રાહ જોવાતી હતી તે ઘડી આવી પહોંચી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ આવી પહોંચ્યા છે, લોકોમાં અત્યારે કેટલો ઉત્સાહ? લોકોમાં ઉત્સાહ પહેલેથી જ રહેલો હતો, કારણ કે ગીત સંગીતના કાર્યક્રમ રાખવામાં હતા. કીર્તિ ગઢવી, ગીતા રબારી ઉપરાંત સાંઈરામ દવે, કૈલાશ ખેર આવા નામાંકિત કલાકારોના ઉત્સાહને કારણે જનમેદનીમાં એક ઉત્સાહ ટકી રહ્યો હતો અને તેઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે કોઈ પણ ક્ષણે પૂર્ણ થઈ શકે છે. કારણ કે નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના આઉટર ગેટ પાસે પહોંચી ચૂક્યા છે અને કોઈ પણ ક્ષણે તેઓ સ્ટેડિયમમાં પણ પ્રવેશ કરશે. એટલે કહી શકાય છે કે જેની આતુરતાપૂર્વક લોકો જે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી પહોંચી છે અને હવે બંને નેતાઓના સંબોધન ઉપર ખાસ કરીને તમામ લોકોની નજર રહેલી છે. કારણ કે ભારત અને જે અમેરિકા છે તેની વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે ડિફેન્સ ડીલ થઈ શકે છે અને ડિફેન્સ ડીલના આધારે ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જનમેદનીનો જે શોર બકોર આપ સાંભળી રહ્યા છો, જે નારા સાંભળી રહ્યા છો, એટલે એ કોઈ પણ ક્ષણે નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ સ્ટેડિયમની વચ્ચોવચ્ચ જે બનાવવામાં આવી છે સ્ટેજ સાઇડ સ્ક્રીન પાસે
ત્યાં ઉપસ્થિત રહેશે અને તેના આધારે જ આપ જે ઐતિહાસિક ક્ષણની જે રાહ જોઈ રહ્યા હતા તે પૂર્ણ થશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ડીલની જે વાત હતી તે ડીલ અને એ હસ્તાક્ષર આવતીકાલે કદાચ થઈ શકે છે. કારણ કે જે જે પ્રકારે જે વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે દાવાઓ થઈ રહ્યા હતા અને અમેરિકન મીડિયા સાથે ઓફ ધ રેકોર્ડ જે વાતચીત થઈ રહી છે તેઓ લોકોએ જે દાવો કર્યો છે કે ભારત સાથે કરાર જરૂર કરવામાં આવશે. કારણ કે કેટલાક કરાર માટે ઓલરેડી મંજૂરી આપી દીધી છે. જી જી બિલકુલ બિલકુલ કેતન, ફરી એકવાર સંપર્ક કરીશું આપની પાસે. તો જે રીતે રાહ જોવાઈ રહી છે, લોકો પણ હવે આતુર થઈ રહ્યા છે કારણ કે સંબોધનનો સમય નજીક આવી ગયો છે. આપણી સાથે ગેસ્ટ પેનલ છે અતુલ મહેતા વિશ્લેષક, સાથે નિર્મલ શાહ અમદાવાદ વેપારીના પ્રતિનિધિ. આપ બંનેનું સ્વાગત મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલા અતુલભાઈ આપને સવાલ, સંબોધનને લઈને જ ડાયરેક્ટ સવાલ પૂછીશ, કારણ કે ટ્રમ્પના સંબોધનમાં શું આપને ફોકસ દેખાઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે, આ સંબોધનમાં શું હોઈ શકે છે? વિશ્વની એસ્ટાબ્લિશ લોકશાહી અને એક ડેવલપિંગ કહેવાય કે નવો એક એમર્જિંગ બે મોટી હસ્તીઓ વચ્ચે સૌથી પહેલી વસ્તુ મેં જોયું તો ટ્રમ્પ પણ ચોક્કસપણે આ પ્રકારના જબરજસ્ત સ્વાગતથી અભિભૂત થયું હોય એને ચોક્કસ કે એ અપેક્ષા આપણી ચોક્કસપણે એ માનશે કે આ એક દેશની પાસે જૂની એક એવી દેશની ઉભરતી શક્તિ છે જેની કોઈ અવગણના થઈ શકે એમ નથી. એશિયા પેસિફિક કન્ટ્રીમાં એક ભારતનું જુદું આગવું સ્થાન છે. હું ચોક્કસપણે માનું છું કે ભલે એમ ટ્રમ્પે ટ્વીટ મારા દોસ્ત, પરંતુ એ જોઈ શકી રહ્યા છે કે આ એક એવી શક્તિ છે આ દેશની કે જેને આપણે રેકોગ્નાઇઝ કરી શકીએ. અને જ્યારે આટલા બધા સમજી જાય એના વાણિજ્ય મંત્રી આવેલા છે, એને એડવાઇઝર પણ આવેલા છે અને આખી એની બિઝનેસની સાથેની કહેવાય કંઈક એની એલર્જી બધી આવી છે, તો ચોક્કસપણે એ ડીલ ચોક્કસ થશે અને ટ્રમ્પનો મેસેજ 100% પોઝિટિવ જશે. કદાચ એમને ભલે એમ કીધું હોય કે મેં ટ્રેડ ડીલ નથી કરવાના, પણ મને વિશ્વાસ છે કે ટ્રમ્પનો ઉદબોધનમાં પહેલો મેસેજ એ આવશે કે આ તમે એક ઉભરતી શક્તિ છો અને નરેન્દ્ર મોદી માટે હંમેશા એક એની બ્રાન્ડ છે, એ બ્રાન્ડિંગ સ્ટ્રોંગ થશે. આ મેસેજ અહીંયા એને ઉદબોધન છે એ આપણે એશિયા પેસિફિક અને સમગ્ર વિશ્વમાં એક એવો જ હશે કે ભારત એક નવી મહાશક્તિ તરફ જતું એ કદમ મિલાવતું એક દેશ છે. સાથે સાથે ચોક્કસપણે બિઝનેસ ડીલ થશે અને ભવિષ્યમાં જે આવતીકાલે શક્યતા જે છે કે આવતીકાલે આપણે હેલિકોપ્ટર અને સોદાઓને આ બધું થવાનું છે એ થશે. ન્યુક્લિયર રિએક્ટર માટે પણ આપણે જે પ્રપોઝલ છે એ ચોક્કસપણે થશે. આજનો આ શો એને કહેવાય કે કંઈ અને કરવું પડે. રાજનીતિ ને રાજકારણ બે વસ્તુ અલગ છે. આ રાજકારણનો એક ભાગ છે, કરવું પડે, પરંતુ આ વસ્તુ એક જબરદસ્ત ઇમેજ કદાચ દુનિયાની અંદર આવો છેલ્લા દાયકાની અંદર થયેલો એક અભૂતપૂર્વ શો છે અને ટ્રમ્પ એના ઉદબોધનનો 100% પ્રતિભાવ આપશે. બંનેની બોડી લેંગ્વેજ તમે જોયું હોય તો ટ્રમ્પની બોડી લેંગ્વેજ પણ એ હતી. એને જ્યારે તમે જોયું એમને ફીડબેક ફોર્મ પર જ્યારે પોતે વિઝિટર્સ બુકમાં સાઇન કરતા હતા ત્યારે પણ મગજને એમની વસ્તુઓ રમતી હતી. મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવતી જે માણસ 10 કે 12 મિનિટમાં જે આવે ને ત્યારે શું બોલવું છે એ માનસિકતા ટ્રમ્પની 100% હશે અને આપણે કલાક પછી જોઈશું કે એક નવી જ વાત, નવી દિશા અને ભારત પર એક જબરદસ્ત નવી તક ઉભરી રહી છે. જી જી બિલકુલ. આપણી સાથે નિર્મલભાઈ પણ છે. નિર્મલભાઈ અમદાવાદના વેપારીના પ્રતિનિધિ છો. ઘણા બધા વેપારીઓ આવી પહોંચ્યા છે, ઉદ્યોગપતિઓ પણ આવ્યા છે, ઘણી બધી આશા, આપ શું કહેશો? ગુજરાત જેની નસે નસમાં વેપાર અને વાણિજ્ય વસે છે એવા ગુજરાતના આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી અને મુખ્ય વડાપ્રધાનશ્રી સંપર્ક, સ્નેહ, સહકાર અને એના દ્વારા સંગઠન અને એનાથી એકતા ઊભી કરી અને વિશ્વના અનેક દેશોના નેતાઓ સાથે ગૌરવો બાંધ્યો છે. એમાં સૌથી મોટી મહાશક્તિ જે અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ પણ ઔપચારિકતા વગર આપણા દેશની મુલાકાતે આવેલા છે અને એમાં પણ ખાસ અમદાવાદની મુલાકાતે છે. એ ખૂબ જ એક આપણા આવનારા વર્ષો માટે એક શ્રેષ્ઠ યોગદાન છે આપણા વડાપ્રધાનશ્રી તરફથી અને આનું બહુ સારું પરિણામ આવશે એવી એક અપેક્ષાઓ અમદાવાદના વેપારી ભાજન અને વેપારીના પ્રતિનિધિ તરીકે હું રાખી રહ્યો છું. એનાથી વધુ કે અમદાવાદની પોળોમાં જેમ ઓટલા પર બેસે ને તેમ ગાંધી આશ્રમના ઓટલા પર વિશ્વના શક્તિશાળી ટ્રમ્પ સાહેબ અને એમના પત્ની અને નરેન્દ્રભાઈને બેઠેલા જોયા ને, તો હું એવું માનું છું કે દરેક ગુજરાતીને આ દ્રશ્ય અનોખું અને પોતાનું
હોય તેવું લાગ્યું હશે. અને જે રીતે એમણે બધું સન્માન સ્વીકાર્યું, એમની જે બોડી લેંગ્વેજ છે અને મિત્રતા, મિત્રતા એવી વસ્તુ છે કે જેની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય આવતું નથી, કોઈ પણ પ્રકારના લાચારી આવતી નથી, અને કોઈ એકબીજાના પ્રત્યે ઉદારતા આવે છે. આવી ઉદારતા જો આટલા મોટા શક્તિશાળી વિશ્વના આપણા દેશ તરફ હશે તો નરેન્દ્રભાઈનું જે 5 ટ્રિલિયન નું સ્વપ્ન છે એ કદાચ પૂરું કરવામાં પણ આમાં આનો આપણને સહકાર મળી રહેશે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય. જી જી બિલકુલ. અતુલભાઈ આપ શું કહેશો? દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે, એક તરફ ગાંધી આશ્રમના દ્રશ્યો પણ ચાલી રહ્યા છે, ઓટલા પર બેસેલા છે, એક મિત્ર સાથે બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, હાથમાં હાથ રાખીને અને એક ઓટલા પર બેસીને સહજ અહીંયા અને સરળ સ્વભાવ ડોનાલ્ડ ટ્રમ્પનું જોવા મળ્યું અને સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ. સહજતા છે ને એ હંમેશા માનવીનું પ્રતિબિંબ રજૂ કરે છે. હવે કોઈ જગ્યાએ નિખાર સાથે કોઈ જેમ ભેટી પડી જાય અને ક્યાંક આપણે બેસી જઈએ, આ વસ્તુ નાની નથી. કદાચ તમે જુઓ કે ચરખા માટે નીચે બેસવાનું જે ડોનાલ્ડ ટ્રમ્પ માટે અશક્ય હતું એને પ્રયત્ન કર્યો અને ચરખાને જે કાંતે બેસે હી ટ્રાય ટુ લર્ન ઇટ. ભલે લાગે આ બધા જનરેશન આ બધાની ત્યાં બહાર ચંપલ ઉતારવાનો કોન્સેપ્ટ એમના મગજ તો કહેવાય. મને સ્પષ્ટપણે જોઉં છું કે ભારતીય પરંપરાગત એમને સંસ્કૃતિનો એમને સ્વીકાર કર્યો છે, ઉપરાંત એક આત્મીયતાનો અહેસાસ થયો છે. અને બંને તમે આંખો જુઓ ને તો આંખોની અંદર પણ એમ લાગે કે એક કોમ્બિનેશન ક્રિએટ થયું છે. સાથે એની પત્ની મિલાનિયા પણ તમે જુઓ એને બહુ સહજતાથી વાતો સ્વીકાર કર્યો. એટલે ઘણી વાર કોઈ અચરજમાં આવે કે જૂતા ઉતારવાના આવી રીતે બેસો ને વાત નાની લાગે આપણને, કોઈ આંટી પહેરાવે એ કલ્પના ના હોય કોઈને બધી વસ્તુ. એટલે આ એક વસ્તુ છે. અને ચોક્કસપણે કહું કે જે આ જન્મેદની દેખાઈ રહી છે ને એ કદાચ ક્રિકેટની મેચમાં જે વર્લ્ડ કપના ફાઇનલમાં હોય ને આટલી ઉત્સુકતાને. અને પેલી બહેનો 17,000 બહેનો ગઈકાલ રાતથી અમદાવાદમાં આવી છે ઉત્તમ ડેરીની બહાર, માથે આપણું પરંપરાગત કહેવાય કે બેડું અને સાથે લઈને હિંડોળી સાથે. આ એક નાની ઘટના નથી, એ કદાચ એ લોકોને લાગે ને નરેન્દ્ર મોદીની જે છે સ્ટાઇલ વર્ષો જૂની કે એ પણ જતા કોન્વેમાં પોતે બધાને હાથ કર્યો એ વાત નાની છે, પણ એક આ ઝલક જે કહેવાય ને એ દેશને એક આ દામથી આપણે રાજકારણ ભૂલી જાઓ પણ એક દેશનો આપણો પ્રથમ વ્યક્તિ છે એની સાથેની આગવી એક વ્યક્તિત્વ છે અને ચોક્કસપણે બંને મિત્રો मोटेरा के इस विशाल स्टेडियम में जिसके साक्षी हम बने हैं, मैत्री का यह संदेश आज विश्व भर को प्राप्त हुआ है. हमारा सौभाग्य कि आज इस क्षण के हम साक्षी हैं. जोरदार तालियों से आइए इस घटना का स्वागत करें. लेट अस वेलकम दिस मोमेंट ऑफ गुडविल. હમ નહીં તોડેંગે
We now invite the dynamic, dedicated and determined architect of New India, Honorable Prime Minister Shri Narendra Modi, for his welcome remarks. For his welcome remarks. For his welcome remarks. For his welcome remarks. भारत माता की, भारत माता की, भारत माता की, नमस्ते ट्रंप, 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 मैं कहूंगा इंडिया यूएस फ्रेंडशिप, यूएस फ्रेंडशिप, आप बोलेंगे लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव इंडिया यूएसए फ्रेंडशिप, यूएसए फ्रेंडशिप, इंडिया यूएस फ्रेंडशिप, इंडिया यूएस फ्रेंडशिप। नमस्ते। आज मोटेरा स्टेडियम में एक नया इतिहास बन रहा है। आज हम इतिहास को दोहराते हुए भी देख रहे हैं। 5 महीने पहले मैंने अपनी अमेरिका यात्रा की शुरुआत ह्यूस्टन में हुए हाउडी मोदी कार्यक्रम से की थी और आज मेरे दोस्त प्रेसिडेंट डोनाल्ड ट्रंप अपनी ऐतिहासिक भारत यात्रा का आरंभ अहमदाबाद में नमस्ते ट्रंप से कर रहे हैं। आप कल्पना कर सकते हैं, वो अमेरिका से सीधे यहां पहुंचे हैं। इतनी लंबी जर्नी के बाद भारत में उतरते ही प्रेसिडेंट ट्रंप और उनका परिवार ट्रंप से कर रहे हैं। आप कल्पना कर सकते हैं, अमेरिका से सीधे यहां पहुंचे। आप कल्पना कर सकते हैं, जर्नी के बाद वो अमेरिका से सीधे यहां पहुंचे हैं। इतनी लंबी जर्नी के बाद और उनका परिवार भारत में उतरते ही प्रेसिडेंट ट्रंप और उनका परिवार सीधे साबरमती आश्रम गया। गुजरात की है लेकिन आपके स्वागत के लिए जोश पूरे हिंदुस्तान का है। ये उत्साह, ये आसमान तक गूंजती आवाज, ये पूरा वातावरण एयरपोर्ट से लेकर के यहां स्टेडियम तक हर तरफ भारत की विविधताओं के रंग ही रंगा हुआ नजर आ रहा है। और इन सब के बीच प्रेसिडेंट ट्रंप, फर्स्ट लेडी मेलानिया ट्रंप, इवांका और जेरेड की उपस्थिति प्रेसिडेंट ट्रंप का अपने परिवार के साथ यहां आना, लेडी मेलानिया ट्रंप, इवांका और जेरेड की उपस्थिति प्रेसिडेंट ट्रंप का अपने परिवार के साथ यहां आना भारत अमेरिका रिश्तों को एक परिवार जैसी मिठास और घनिष्ठता की पहचान दे रहा है। इंडिया यूएसए रिलेशंस आर नो लॉन्गर जस्ट अनदर पार्टनरशिप, इट इज ए फार ग्रेटर एंड क्लोजर रिलेशनशिप। इस कार्यक्रम का जो नाम है नमस्ते, उसका मतलब भी बहुत गहरा है।
ये दुनिया की प्राचीनतम भाषाओं में से एक संस्कृत का शब्द है। इसका भाव है कि सिर्फ व्यक्ति को ही नहीं, उसके भीतर व्याप्त डिविनिटी को भी हम नमन करते हैं। इतने भव्य समारोह के लिए मैं गुजरात के लोगों का, गुजरात में रहने वाले अन्य राज्य के लोगों का अभिनंदन करता हूं। मिस्टर प्रेसिडेंट, फ्रेंड्स, आज आप उस भूमि पर हैं जहां 5000 साल पुराना प्लांट सिटी धोलावीरा रहा है और इतना ही पुराना लोथल सी पोर्ट भी रहा है। आज आप उस साबरमती नदी के तट पर हैं जिसका भारत की आजादी में अहम स्थान रहा है। आज आप विविधता से भरे उस भारत में हैं जहां सैकड़ों भाषाएं बोली जाती हैं, सैकड़ों तरह के परिधान हैं, सैकड़ों तरह के खान पान हैं, अनेकों पंथ और समुदाय हैं। हमारी ये रिच डाइवर्सिटी, डाइवर्सिटी में यूनिटी और यूनिटी की वाइब्रेंसी भारत और अमेरिका के बीच मजबूत रिश्ते का बहुत बड़ा आधार है। एक लैंड ऑफ द फ्री है तो दूसरा पूरे विश्व को एक परिवार मानता है। एक को स्टैच्यू ऑफ लिबर्टी पर गर्व है तो दूसरे को दुनिया की सबसे ऊंची प्रतिमा सरदार पटेल की स्टैच्यू ऑफ यूनिटी का गौरव है। देयर इज सो मच दैट वी शेयर, शेयर्ड वैल्यूज एंड आइडियल्स, शेयर्ड स्पिरिट ऑफ एंटरप्राइज एंड इनोवेशन, शेयर्ड अपॉर्चुनिटीज एंड चैलेंजेस, शेयर्ड होप्स एंड एस्पिरेशंस। मुझे खुशी है कि प्रेसिडेंट ट्रंप की लीडरशिप में भारत और अमेरिका की फ्रेंडशिप और अधिक गहरी हुई है और इसलिए प्रेसिडेंट ट्रंप की ये यात्रा भारत और अमेरिका के संबंधों का नया अध्याय है, एक ऐसा अध्याय जो अमेरिका और भारत के लोगों को प्रोग्रेस एंड प्रॉस्पेरिटी का नया दस्तावेज बनेगा। फ्रेंड्स, प्रेसिडेंट ट्रंप बहुत बड़ा सोचते हैं और अमेरिकन ड्रीम को साकार करने के लिए उन्होंने जो कुछ किया है दुनिया उसे भली भांति परिचित है। आज हम पूरे ट्रंप परिवार का विशेष अभिनंदन करते हैं। फर्स्ट लेडी मेलानिया ट्रंप, आपका यहां होना हमारे लिए बहुत बड़े सम्मान की बात है। हेल्दी और हैप्पी अमेरिका के लिए आपने जो किया है उसके अच्छे परिणाम मिल रहे हैं। समाज में बच्चों के लिए आप जो कर रही हैं वो प्रशंसनीय है। आप कहती हैं बी बेस्ट। आपने अनुभव किया होगा कि आज के स्वागत समारोह में भी लोगों की यही भावना प्रकट होती है। इवांका, दो वर्ष पहले आप भारत आई थी, तब आपने कहा था कि मैं दोबारा भारत आना चाहूंगी। मुझे खुशी है कि आज आप फिर से हमारे बीच में हैं, आपका स्वागत है।
जैरेड, आपकी विशेषता है कि आप लाइमलाइट से दूर रहते हैं, लेकिन आप जो काम करते हैं उसका प्रभाव बहुत होता है, उसके दूरगामी परिणाम निकलते हैं। जब भी आपसे मिलने का मौका मिला तो आपने अपने भारतीय दोस्तों की भरपूर चर्चा भी करते रहते हैं। आपसे मिलकर आज आपको यहां देखकर मुझे बहुत खुशी हो रही है। साथियों, आज इस मंच से हर भारतीय और अमेरिके के साथ ही पूरी दुनिया प्रेसिडेंट ट्रंप को सुनना चाहती है। उनके संबोधन के बाद मैं उन्हें धन्यवाद देते हुए आपसे और भी कुछ बातें जरूर करूंगा। मैं 130 करोड़ भारतीयों की तरफ से प्रेसिडेंट ट्रंप को निमंत्रित करता हूं। फ्रेंड्स, आई प्रेजेंट टू यू माय फ्रेंड, इंडिया फ्रेंड, द प्रेसिडेंट ऑफ द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका, मिस्टर डोनाल्ड ट्रंप। हम सब खड़े होकर के नमस्ते ट्रंप, नमस्ते ट्रंप। Namaste, namaste. And hello to India. This is such a great honor. Let me begin by expressing my profound gratitude to an exceptional leader, a great champion of India, a man who works night and day for his country, and a man I am proud to call my true friend, Prime Minister Modi. The First Lady and I have just traveled 8,000 miles around the globe to deliver a message to every citizen across this nation. America loves India, America respects India, and America will always be faithful and loyal friends to the Indian people. 5 months ago, the United States welcomed your great Prime Minister at a giant football stadium in Texas. And today, India welcomes us at the world's largest cricket stadium right here in Ahmedabad. It is a profound honor to be the beautiful new stadium, to be here with you, Motera Stadium, so beautiful, and joined by so many distinguished guests from all across your nation and all across the world. To the hundreds of thousands of everyday citizens who come out and line the streets in a stunning display of Indian culture and kindness, and to the 125,000 people in this great stadium today, thank you for the spectacular welcome to your magnificent country. You have done a great honor to the American people. Melania and my family, we will always remember this remarkable hospitality. We will remember it forever. From this day on, India will always hold a very special place in our hearts. The life of Prime Minister Modi underscores the limitless promise of this great nation. He started out by his father's side as a chihuahua, a tea seller. When he was a young man, he worked at a cafeteria
in this city. Stand up. Everybody loves him, but I will tell you this, he's very tough. Today, Prime Minister Modi is the tremendously successful leader of this vast Indian Republic. Last year, more than 600 million people went to the polls and gave him a landslide victory like no other in the largest democratic election ever held anywhere on the face of the earth. Prime Minister Modi, you are not just the pride of Gujarat. You are living proof that with hard work and devotion, Indians can accomplish anything, anything at all, anything they want. The Prime Minister has a moving story of an incredible rise, and so does this entire nation. Your nation is doing so well. We are very, very proud of India. The story of the Indian nation is a tale of astounding progress, a miracle of democracy, extraordinary diversity, and above all, a strong and noble people. India gives hope to all of humanity. In just 70 years, India has become an economic giant, the largest democracy ever to exist, and one of the most amazing nations anywhere in the world. Since the turn of the century, India's economy has grown more than 6 times in size. In a single decade, India has lifted over 270 million people out of poverty. Under Prime Minister Modi, for the first time in history, every village in India now has access to electricity. 320 million people, more Indians, are right now connected to the internet. The pace of highway construction has more than doubled. Over 70 million more households, think of this, 70 million more households have access to cooking fuel. 600 million more people have access to basic sanitation. And incredibly, 12 Indian citizens are lifted out of extreme poverty every single minute of every single day. India will soon be the home of the biggest middle class anywhere in the world, and within less than 10 years, extreme poverty in your country is projected to completely disappear. The potential for India is absolutely incredible. India's rise as a prosperous and independent nation is an example to every nation all over the world and one of the most outstanding achievements of our century. It is all the more inspiring because you have done it as a democratic country. You have done it as a peaceful country. You have done it as a tolerant country. And you have done it as a great free country. There is all the difference in the world between a nation that seeks power through coercion, intimidation, and aggression, and a nation that rises by setting its people free and unleashing them to chase their dreams, and that is India. This is why India's accomplishment over the last 70 years is completely unrivaled no matter where you go. It is your faith in the strength of a free society,
your confidence in your own people, your trust in your own citizens, and your respect for the dignity of every person that makes the United States and India such a natural, beautiful, enduring friendship. While our nations have many differences, they are both defined and propelled by a fundamental truth, the truth that all of us are blessed with divine light and every person is endowed with a sacred soul. As the great religious teacher Swami Vivekananda once said, the moment I stand in reverence before every human being and see God in him, that moment I am free. In America and in India, we know that we are all born for a higher purpose, to reach toward our fullest potential, to work toward excellence and perfection, and to give all glory to God. Powered by this spirit, Indians and Americans are always striving to be greater, our people are always seeking to be better, and so our nations have become thriving centers of culture and commerce and civilization, giving light and vitality to all of the world. This is the country that produces nearly 2,000 movies a year from the hub of genius and creativity known as Bollywood. All over the planet, people take great joy in scenes of Bhangra, music, dance, romance and drama, and classic Indian films like DDLJ and Shoj. This is the country where your people cheer on some of the world's greatest cricket players, from Sachin Tendulkar to Virat Kohli, the greatest in the world. This is the country that built the tallest statue on the face of the earth to honor the namesake of this stadium, the great Indian patriot and native of this state, Sardar Patel. India is the country where hundreds of millions of light candles to celebrate the triumph of good over evil at Diwali. And it's where, just days from now, Indians of all faiths will pour out onto the streets to celebrate the beautiful festival of Holi. India is a country that proudly embraces freedom, liberty, individual rights, the rule of law, and the dignity of every human being. Your nation has always been admired around the earth as the place where millions upon millions of Hindus and Muslims and Sikhs and Jains, Buddhists, Christians, and Jews worship side by side in harmony, where you speak more than 100 languages and come from more than 24 states, yet you have always stood strong as one great Indian nation. Your unity is an inspiration to the world. In America, we have come to know the splendor of Indian culture personally through the 4 million Indian Americans living in the United States as our wonderful friends, colleagues, and neighbors. They are truly spectacular people. Indian Americans enrich every aspect of our national life. They are titans of business, the biggest, the best, pioneers of science, masters of the art, and innovation of technology like few people have been able to see, no matter where you go, anywhere in this universe. Nearly 1 in 4 Indian Americans trace their roots right here in Gujarat.
Gujarat is a special place. So on behalf of the entire American people, thank you, and thank you all for the contributions your culture and traditions have made to my beloved country. Americans are eager to strengthen these beautiful ties between our two people. This is truly an exciting time in the United States. Our economy is booming like never before. Our people are prospering and spirits are soaring. There is tremendous love, tremendous like. We like and we love everybody. Unemployment has hit historic lows, and small business confidence has hit an all-time record high in the history of our country. Our military has been completely rebuilt. It is now stronger than ever before, and we are quickly revitalizing our alliances and friendships all around the world. We have spent $2.5 trillion on rebuilding our military. It's the most powerful military anywhere in the world by far. That is why I have come here to India in the spirit of fondness and goodwill to expand our cherished partnership of incredible power and potential. The First Lady and I have just had a pleasure of visiting Mahatma Gandhi's ashram a few miles from here, where he launched the famous Salt March. And tomorrow in Delhi, we will lay a wreath, plant a tree at Rajghat in honor of this leader who is revered all around the world. And the First Lady and I look forward to visiting one of your country's most iconic landmarks. We are later today going to see the majestic Taj Mahal. The Prime Minister and I will also continue our important discussions about how to deepen the relationship between our two great countries. Both of us understand that when leaders put the interests of their own citizens first, we can forge strong and fair partnerships to build a safer and more prosperous world. Just months ago, this critical partnership took a major step forward when the U.S. military and your brave Indian Armed Forces conducted the first ever air, land, and sea military exercises between our two countries. It was something to behold. We called it Tiger Triumph. As we continue to build our defense cooperation, the United States looks forward to providing India with some of the best and most feared military equipment on the planet. We make the greatest weapons ever made: airplanes, missiles, rockets, ships. We make the best, and we're dealing now with India. But this includes advanced air defense systems and armed and unarmed aerial vehicles. And I am pleased to announce that tomorrow our representatives will sign deals to sell over $3 billion in the absolute finest state-of-the-art military helicopters and other equipment to the Indian Armed Forces. I believe that the United States should be India's premier defense partner, and that's the way it's working out. Together, we will defend our sovereignty, security, and protect a free and open Indo-Pacific region for our children and for many, many generations to come. The United States and India are also firmly united in our ironclad resolve to defend our citizens from the threat of radical Islamic terrorism. Both of our countries have been hurt by the pain and turmoil of terrorism and that terrorism brings. Under my administration, we unleashed
the full power of the American military on bloodthirsty killers of ISIS in Iraq and in Syria. Today, the ISIS territorial caliphate has been 100% destroyed, and the monster known as al-Baghdadi, the founder and leader of ISIS, is dead. In the United States, we have also made clear that while our country will always welcome newcomers who share our values and love our people, our borders will always be closed to terrorists and terrorism and to any form of extremism. That is why we have taken historic steps to improve screening and vetting of applications for entry, and we are working to ensure that anyone who threatens the security of our citizens is denied admission and will pay a very, very big, costly price. Every nation has the right to secure and controlled borders. The United States and India are committed to working together to stop terrorists and to fight their ideology. For this reason, since taking office, my administration is working in a very positive way with Pakistan to crack down on the terrorist organizations and militants that operate on the Pakistani border. Our relationship with Pakistan is a very good one. Thanks to these efforts, we are beginning to see signs of big progress with Pakistan, and we are hopeful for reduced tensions, greater stability, and the future of harmony for all of the nations of South Asia. India has an important leadership role to play in shaping a better future as you take on greater responsibility for solving problems and promoting peace throughout this incredible region. Over the course of my visit, Prime Minister Modi and I will also discuss our efforts to expand the economic ties between our two countries. We will be making very, very major, among the biggest ever made, trade deals. We are in the early stages of discussion for an incredible trade agreement to reduce barriers of investment between the United States and India. And I am optimistic that working together, the Prime Minister and I can reach a fantastic deal that's good and even great for both of our countries. Except that he's a very tough negotiator. Since my inauguration, commerce between our two nations has increased by more than 40%. India is now a major market for American exports, and the United States is India's largest export market. A booming America is a great thing for India, and it's great for the world. And that's why we're so happy to announce that we have had the greatest economy ever in the history of the United States. In America, we have proven that the best way to attract jobs and opportunity is to reduce burdens on business, knock down barriers to new investment, and eliminate unnecessary bureaucracy, red tape, regulation, and taxes. Prime Minister Modi has already made significant reforms here in your country, as you very well know. The world looks forward to even more rapid improvement to India's business climate under his leadership. He wants to do it, and he's doing it at a record pace. 2 years ago, Prime Minister Modi warmly welcomed my daughter Ivanka to the Global Entrepreneurship Summit in Hyderabad. And she is back with us today. Ivanka, thank you. Thank you for being here. We are delighted to be joined as well by dozens of Indian women entrepreneurs who are helping to build your nation's future. They are great and natural entrepreneurs. And I just say to the men, be very careful. They're really good.
The United States and India are also working closely together on the future of space exploration. You are making impressive strides with your exciting Chandrayaan lunar program. It is moving along rapidly, far ahead of schedule, and America looks forward to expanding our space cooperation with India. As you push even further, you are pushing the limits, and that's a great thing, including in the realm of human spaceflight. The United States and India will be friends and partners on our voyage into the stars and into space. It is truly extraordinary what this nation has achieved in the span of just one lifetime, and what they have done under the leadership of Prime Minister Modi. It is absolutely incredible. Mr. Prime Minister, congratulations. You have come so far, but it is nothing compared to with how far India will go into the future. And the Prime Minister is laying the foundations for a future like few other countries can even think of. This nation is blessed with many treasures, from the sacred banks of the Ganges to the Golden Temple and the Jama Masjid. It is the home to some of the most cherished cultural heritage anywhere on Earth. It is also the land of stunning vistas and astounding natural wonders. From the rugged peaks of the Himalayas to the splendid shores of Goa. And India has always been a wellspring of deep wisdom and great ideas. From the Vestas and the ancient epics all the way to the modern India nation. But standing before all of you today, I know that true strength of India is not found in its textbooks, its landmarks, or its landscapes. The true strength of India is found in 125,000 beating hearts in this stadium, and the millions and millions of people who have seen and witnessed our great friendship and admiration today. It is all found in the soul and the spirit of the Indian people. Your courage won and secured this nation's independence. Your devotion built this great and enduring democracy. And it is your dreams that will power this country to a future even greater progress, prosperity, equality, and opportunity for every citizen across your land. So today I say to every Indian, North and South, Hindu and Muslim, Jewish and Christian, rich and poor, young and old, take pride in the glories of your past. Unite for an even brighter future, and let our two nations always stand together as powerful defenders of peace and liberty and the hope of a better world for all of humanity. Thank you again, Prime Minister Modi, for your hospitality, and thank you, India, for this phenomenal welcome. I want to just leave by saying, God bless India. God bless the United States of America. We love you. We love you, India, very much. Thank you. Thank you. थैंक यू मिस्टर प्रेसिडेंट। आपने अभी जो भारत के बारे में कहा, महात्मा गांधी, स्वामी विवेकानंद और सरदार पटेल को श्रद्धापूर्वक याद किया, भारत के लोगों के सामर्थ्य, उपलब्धियां और संस्कृति के बारे में कहा, मेरे बारे में भी बहुत कुछ कहा। मैं इसके लिए प्रत्येक भारतवासी की तरफ से आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। प्रेसिडेंट ट्रंप ने न सिर्फ भारत का गौरव बढ़ाया है, बल्कि अमेरिका में रहने वाले
भारतीयों को भी सम्मान दिया है। मिस्टर प्रेसिडेंट, जहां से आपने भारतीयों को संबोधित किया है वो दुनिया का सबसे बड़ा स्टेडियम है। खेल संबंधित कुछ सुविधाएं यहां अभी अंडर कंस्ट्रक्शन है, फिर भी आपका यहां आना खेल जगत से जुड़े हर व्यक्ति को भी उत्साहित करेगा। मैं गुजरात क्रिकेट एसोसिएशन का भी धन्यवाद करता हूं, उन्होंने ये शानदार वेन्यू इस कार्यक्रम के लिए उपलब्ध कराया। हो सकता है इससे उनके कंप्लीशन टाइम टेबल में कुछ परिवर्तन आया हो, लेकिन मुझे पूरा विश्वास है कि वो इसे मेकअप कर लेंगे। साथियों, दो व्यक्ति हो या दो देशों के संबंध, उसका सबसे बड़ा आधार होता है विश्वास, एक दूसरे पर ट्रस्ट। हमारे यहां कहा भी गया है, तन मित्रम यत्र विश्वासः, यानी फ्रेंडशिप इज वेयर ट्रस्ट इज अनशेकेबल। पिछले कुछ वर्षों में भारत और अमेरिका के बीच विश्वास जिस नई ऊंचाई पर पहुंचा है, जितना मजबूत हुआ है, वह ऐतिहासिक है। अमेरिका की अपनी यात्राओं में मैंने इस विश्वास को दिनों दिन मजबूत होते देखा है। मुझे याद है जब मैं वाशिंगटन में प्रेसिडेंट ट्रंप से पहली बार मिला था, तो उन्होंने मुझे कहा था, इंडिया हैज ए ट्रू फ्रेंड इन द व्हाइट हाउस। प्रेसिडेंट ट्रंप ने भारत के प्रति अपने इस विशेष प्यार को हमेशा प्रदर्शित किया है। जैसा आपने जिक्र किया, जब व्हाइट हाउस में दिवाली मनाई जाती है तो अमेरिका में रहने वाले 40 लाख भारतीय भी अमेरिका की समृद्धि और प्रगति के सहयात्री होने पर गर्व महसूस करते हैं। साथियों, अमेरिका की तरह ही आज भारत में भी परिवर्तन के लिए अभूतपूर्व अधीरता है। आज 130 करोड़ भारतवासी मिलकर न्यू इंडिया का निर्माण कर रहे हैं। हमारी युवा शक्ति एस्पिरेशन से भरी पड़ी हुई है। बड़े लक्ष्य रखना, उन्हें प्राप्त करना आज न्यू इंडिया की पहचान बन रहा है। आज भारत में दुनिया का सबसे बड़ा स्टेडियम ही नहीं है, आज भारत दुनिया की सबसे बड़ी हेल्थ एश्योरेंस स्कीम भी चला रहा है। आज भारत में दुनिया का सबसे बड़ा सोलर पार्क ही नहीं बना बदला, लेकिन आज भारत में दुनिया का सबसे बड़ा सैनिटेशन प्रोग्राम भी चल रहा है। आज भारत एक साथ सबसे ज्यादा सैटेलाइट भेजने का वर्ल्ड रिकॉर्ड ही नहीं बनाता रहा, आज भारत सबसे तेज फाइनेंशियल इंक्लूजन करके भी वर्ल्ड रिकॉर्ड बना रहा है। 21वीं सदी में हमारा इंफ्रास्ट्रक्चर हो या फिर सोशल सेक्टर, हम ग्लोबल बेंचमार्क को लेकर आगे बढ़ रहे हैं। बीते कुछ समय में भारत ने न सिर्फ 1500 पुराने कानून खत्म किए हैं, बल्कि समाज को सशक्त करने के लिए नए कानून भी बनाए हैं। ट्रांसजेंडर पर्संस के लिए अधिकार हो, 3 तलाक के खिलाफ कानून बनाकर मुस्लिम महिलाओं का सम्मान हो, दिव्यांग जनों को प्राथमिकता देना हो, महिलाओं को प्रेगनेंसी के दौरान 26 हफ्ते की पेड मैटरनरी लीव का प्रावधान हो, ऐसे कई अधिकार हमने समाज में अलग अलग वर्गों के लिए सुनिश्चित किए हैं। साथियों, मुझे इस बात की खुशी है कि भारत में हो रहे इन परिवर्तनों के बीच आज अमेरिका भारत का एक भरोसेमंद पार्टनर बना है। आज जो देश भारत का लार्जेस्ट ट्रेडिंग पार्टनर है, तो वो देश है अमेरिका। आज भारत की सेनाएं
जिसके जिस देश के साथ सबसे ज्यादा युद्ध अभ्यास कर रही है तो वो देश है अमेरिका। आज जिस देश के साथ भारत की सबसे व्यापक रिसर्च एंड डेवलपमेंट पार्टनरशिप है तो वो देश है अमेरिका। आज चाहे डिफेंस हो, एनर्जी सेक्टर हो, हेल्थ हो, इंफॉर्मेशन टेक्नोलॉजी हो, हर क्षेत्र में हमारी रिलेशनशिप का दायरा निरंतर बढ़ रहा है। साथियों, 21वीं सदी के इस दशक में न्यू इंडिया रिसर्जेंट अमेरिका के लिए भी अनेक नई संभावनाएं, अनेक नए अवसर लेकर के आया है। विकास के हर क्षेत्र में दोनों ही देशों के पास पाने के लिए बहुत कुछ है। भारत में मैन्युफैक्चरिंग बढ़ाना, इंफ्रास्ट्रक्चर का विस्तार होना अमेरिका के लिए नई संभावनाएं लेकर आएगा। इंडस्ट्री 4.0 के इस दौर में भारत में डिजिटल इकोनॉमी का विस्तार अमेरिका के लिए भी निवेश के अनेक मौके बनाएगा। मिस्टर प्रेसिडेंट, बीते दशकों में डिजिटल इकोनॉमी में भारत और अमेरिका के संबंधों को शेप करने में बहुत महत्वपूर्ण भूमिका निभाई है। भारतीय टैलेंट और अमेरिकी टेक्नोलॉजी ने इस क्षेत्र को नई लीडरशिप दी है और मैं मानता हूं 21वीं सदी में भारत और अमेरिका मिलकर इस डिजिटल युग का, इंडस्ट्री 4.0 का नेतृत्व करने के लिए समर्थ है। साथियों, 21वीं सदी में नए अलाइनमेंट, नए कंपटीशन, नए चैलेंजेस और नई अपॉर्चुनिटीज, बदलाव की नींव रख रहे हैं। ऐसे में भारत और अमेरिका के संबंध और सहयोग की 21वीं सदी के विश्व की दिशा तय करने में महत्वपूर्ण भूमिका होगी। मेरा स्पष्ट मत है कि भारत और अमेरिका नेचुरल पार्टनर है। हम सिर्फ इंडो पैसिफिक रीजन में ही नहीं बल्कि पूरी दुनिया की पीस, प्रोग्रेस और सिक्योरिटी में एक प्रभावी योगदान दे सकते हैं। आतंकवाद को हराने में अमेरिका के कमिटमेंट और प्रेसिडेंट ट्रंप की लीडरशिप मानवता की सेवा की है और इसलिए मैं मानता हूं कि प्रेसिडेंट ट्रंप जैसे विलक्षण नेता और भारत के अनन्य मित्र का इस देश का इस दशक की शुरुआत में ही भारत आना एक बहुत बड़ा अवसर है। बीते समय में भारत अमेरिकी संबंधों को सशक्त करने की जो शुरुआत हमने की है, अब उनकी इस विजिट से उसका अगला फेज शुरू हो रहा है। हम एक लॉन्ग टर्म विजन से इंस्पायर्ड है, सिर्फ शॉर्ट टर्म कंसिडरेशन से नहीं। हमारे बायलेटरल रिलेशंस ग्रो करेंगे, हमारी इकोनॉमिक पार्टनरशिप का विस्तार होगा, हमारा डिजिटल कोऑपरेशन बढ़ेगा और मुझे विश्वास है कि हम नई ऊंचाइयों को पार करते हुए भारत जिन सपनों को लेकर के चला है, अमेरिका जिन सपनों को लेकर के चला है, हम मिलकर के उन सपनों को पूरा करेंगे। आज मेरा सौभाग्य है कि राष्ट्रपति ट्रंप और उनके पूरी परिवार का मुझे स्वागत सम्मान करने का अवसर मिला है। मैं फिर एक बार नमस्ते ट्रंप का इस नाद को गुनते हुए आप सबसे आग्रह करूंगा, भारत माता की, भारत माता की, भारत माता की, इंडिया यूएस फ्रेंडशिप, लॉन्ग लिव, लॉन्ग लिव इंडिया यूएस फ्रेंडशिप, इंडिया यूएस फ्रेंडशिप। बहुत बहुत धन्यवाद। We now conclude this historic event.
where the heads of two vibrant democracies reaffirmed the bonds of અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસે પ્રવાસે છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા હતા તે જે સ્ટેડિયમમાં હતા જે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અને જે રીતે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લોકોને સંબોધિત કરવામાં આવ્યા અને ટ્રમ્પની જો વાત કરીએ તો ટ્રમ્પે નમસ્તે કહીને ભાષણની શરૂઆત કરી હતી અને તેમણે જણાવ્યું હતું તેમના ભાષણની અંદર કે આતંકવાદ સામે ભારત અને અમેરિકા મળીને લડશે અને ગાંધીજીની દાંડી યાત્રા અને બોલિવૂડ ફિલ્મ ડીજે ડીડીએલજેનો પણ તેમના ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેમણે જ્યારે સંબોધન કર્યું તે વખતે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 22 કિલોમીટરનો રોડ શો પૂરો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા અને ત્યારબાદ લોકોને સંબોધિત કરવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાનું બજાર એકબીજા માટે જ છે અને કટ્ટર ઇસ્લામિક આતંકને ખતમ કરીશું આપણે સાથે મળીને અને પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે. ભારતમાં મહિલા ઉદ્યોગીઓના ટ્રમ્પે વખાણ કર્યા હતા અને આંતરિક ક્ષેત્રે પણ બંને દેશોના સંબંધો સારા થશે. ઇન્ડિયા યુએસ ફ્રેન્ડશિપ રિવરબ્રેડ્સ ધ ન્યુ મોટેરા સ્ટેડિયમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી રક્ષા સોદાને મજબૂત કરીશું અને બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે તેવું ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે અને બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે. અને જણાવી દઈએ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જે ફ્રેન્ડશીપનો જે નારો પણ નરેન્દ્ર મોદી દ્વારા લગાવવામાં આવ્યો હતો અને વાત કરી કે બે દિવસ ભારત પ્રવાસે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર અને કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને તેઓ શ્રદ્ધાંજલિ આપશે તેવું પણ તેમણે સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે $3 મિલિયન શસ્ત્ર સાધનોના MOU પણ સાઇન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચે જે વાતચીત થઈ અને આજે અત્યારે સંબોધન કરવામાં આવ્યું હતું ટ્રમ્પે અને ટ્રમ્પે તેમ પણ જણાવ્યું હતું કે અમે હવે થોડાક સમય બાદ અમે તાજમહેલ જવા માટે પણ રવાના થઈશું. અમેરિકામાં રહેતા ભારતીયો પણ સારું કામ કરી રહ્યા છે. હેલ્ધી અને હેપી અમેરિકા માટે ટ્રમ્પે જે કર્યું છે તેના સારા પરિણામો પણ તેમને મળી રહ્યા છે અને હું 130 કરોડ ભારતવાસીઓ તરફથી ટ્રમ્પને આમંત્રિત કરું છું તેવું પણ તેમણે જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ પણ ભાષણ આપ્યું હતું અને તેમને ટ્રમ્પના વખાણ કરતા પણ ભાષણમાં જોવા મળ્યા હતા. ભારતમાં કોહલી અને સચિન જેવા મહાન ખેલાડી છે. આપને જણાવી દઈએ કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણા રૂપ સાબિત થઈ છે. મોદીએ જે પોતાનું ભાષણ આપ્યું હતું તેના પર જો નજર કરવામાં આવે તો મોદીએ જણાવ્યું હતું તેમના ભાષણમાં ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી જ મીઠાશ મળશે. નમસ્તે ટ્રમ્પ મોદી કા દમ 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 નમસ્તે ટ્રમ્પ 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 મોદી કા દમ. આતંકવાદ સામે બંને દેશો એટલે કે ભારત અને અમેરિકા સાથે મળીને લડશે અને આતંકવાદ સામે જવાબ આપવા માટે બંને દેશ સક્ષમ છે તેવું પણ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. ટ્રમ્પે નમસ્તે કહીને પોતાની ભાષણની શરૂઆત કરી હતી અને ભાષણમાં તેમણે આતંકવાદ સામે ભારત અને અમેરિકા બંને દેશ ભેગા થઈને આતંકવાદને જવાબ આપશે. પૂર્ણ થઈ ચૂક્યું છે. અને ખાસ તો જે કરવામાં આવે જે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો હતો તેને લઈને આ કાર્યક્રમ જે છે તે હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. બંને નેતાઓ છે તે હાલ અહીંયા 33 મિનિટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અહીંયાથી આગ્રા જવા રવાના થશે. અને ખાસ તો જો પ્રકારે ના સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખાસ તો સૌથી મોટી બાબત હતી કે સંરક્ષણ ક્ષેત્રના જે કરારો છે અપાચે હેલિકોપ્ટરોની ખરીદીની વાત હોય કે પછી અન્ય જહાજો ખરીદવાની વાત હોય કે પછી સંરક્ષણ ભવન માટેની ટેકનોલોજીની વાત હોય તે તમામ ક્ષેત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એ બાબત અંગે સ્પષ્ટતા કરી છે કે આવનારા સમયમાં
ઇન્ડિયા છે અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રના કરારો કરવામાં આવશે, સાથે સાથે જ જે વાત કરી છે કે જે લોકો દેશ માટે ખતરનાક સાબિત થાય છે તેની સામે પણ એક્શન લેવામાં આવવા જોઈએ. સાથે જો બીજી જો વાત કરવામાં આવે તો અલ બગદાદીનો જે પ્રમાણેનો અંત કરવામાં આવ્યો હતો તે વાતનો પણ આ અહીંયા તેમણે ઉલ્લેખ કર્યો હતો. અને અન્ય બીજી મહત્વની બાબત કહી શકાય કે સાઉથ એશિયા સાથે અમેરિકા તેના સંબંધો સુધારવા માટે ભારત છે તે તેમને ખૂબ જ મદદરૂપ બની શકશે. અન્ય વાત કરીએ તો જે પ્રકારેનો કાર્યક્રમ રહ્યો, ભારતના ફેસ્ટિવલો, દિવાળીની તેમણે વાત કરી, બોલિવૂડની ફિલ્મની વાત કરી અને તેમાં પણ ખાસ કરીને DDLJનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. એટલે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય તહેવારો, ભારતના લોકો અને તેમાં પણ ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના વખાણ તેઓ સતત કરતા રહ્યા છે. સમગ્ર પ્રવચનમાં તેઓએ કીધું છે કે નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે, તેમને આવવાથી અનેક ફેરફારો થયા છે. ભારતમાં પણ જો વાત કરીએ તો તેમણે આંકડાઓ સાથે રજૂઆત કરી છે કે કેટલા ઘરોમાં LPG ગેસ પહોંચ્યા છે, કેટલા ઘરોમાં વીજળી પુરવાર થઈ છે. સાથે તો સેનેટાઇઝરની પણ વાત કરીએ તો કેટલા લોકોને તેનો લાભ થયો છે. આયુષ્માન યોજનાની પણ વાત કરીએ તો તેમાં પણ તે તમામ જે ભારત સરકારની યોજનાઓ છે તે ભારત સરકારના જાણે એક પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હોય તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તે તમામ બાબતો ઉપર વાત કરવામાં આવી હતી. સાથે જ જો બીજી મહત્વની જે બાબત છે કે જે પ્રમાણેની વાત જોવા મળી હતી કે સ્વામી વિવેકાનંદનો પણ તેમણે અનેક વખત ઉલ્લેખ કર્યો છે. તેમજ ઇન્ડિયામાં જે ઇન્ડિયન્સ છે, અંદાજે 40 લાખ જેટલા ઇન્ડિયન્સ અમેરિકામાં રહે છે અને તેમાં પણ દર 4 બિઝનેસમેને 1 બિઝનેસમેન ગુજરાતી હોય છે, તે બાબતનો પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે. એટલે સૌથી મહત્વની બાબત છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારત આવ્યા અને તેમાં પણ અમદાવાદ આવ્યા, ગુજરાતમાં આવ્યા, અને તેમાં પણ ભારતની જો વાત કરીએ તો જે ભારતીયો અમેરિકામાં રહે છે અંદાજે 40 લાખ જેટલા ભારતીયો અને તેમાં પણ 10 લાખ જેટલા ભારતીયો છે તે ગુજરાતી મતદારો છે. અમેરિકાની ચૂંટણી છે આવનારા વર્ષમાં, આ વર્ષના જ અંતમાં યોજાવાની છે, એટલે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હાલની પણ જો વાત કરવામાં આવે તો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરીથી હું આ જ રસ્તાઓ જે છે તે દર્શાવવાનો પ્રયાસ કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી ગણતરીની જ મિનિટોમાં અહીંયાથી નીકળશે, કારણ કે કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી રવાના થશે, સીધા જ તેઓ આગ્રા પહોંચશે. તેઓએ તેમના સમગ્ર ભારત પ્રવાસની પણ અહીંયા ચર્ચા કરી છે. તેઓનો જે આગ્રા જે તાજમહેલ જે તેઓ જોવા જવાના છે તેની વાત કરી છે. એક બાદ એક પાયલોટિંગ કાર જે છે તે આવવાની શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે જો બીજી મહત્વની બાબત કરીએ કે દેશ હિતને લઈને તેમણે જે વાત કરી છે, સુરક્ષાની જે વાત કરી છે, જે લોકો ખતરનાક હોઈ શકે છે તેને લઈને ચોક્કસ નિયમ અને કાયદાઓ પણ જે વિરોધ થઈ રહ્યો છે તે પણ તેમણે આડકતરી રીતે ક્યાંક નિવેદન આપ્યું છે તેવું કહી શકાય. સાથે તો બીજી જો વાત કરવામાં આવે તો ભારતમાં રોકાણ કરવા માટે પણ તેઓ આવનારા સમયમાં રોકાણની પણ તેઓ વધુ મજબૂત બતાવશે. અને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અહીંયા મોટેરા સ્ટેડિયમમાંથી મોદી કદમ નમસ્તે ટ્રમ્પ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 22 કિલોમીટર રોડ શો પૂરો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ત્યાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી નીકળી ચૂક્યા છે અને એક બાદ એક અલગ અલગ જે કારો છે ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાની, સમગ્ર કારો આ મોટેરા સ્ટેડિયમથી નીકળવાની શરૂ થઈ ચૂકી છે અને તેઓ અહીંયાથી સીધા અમદાવાદ એરપોર્ટ જશે અને ત્યાંથી તેઓ આગ્રાનો જે તાજમહેલ છે તે જોવા જવાના છે. ખાસ તો એક ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો છે તે નીકળી ચૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સપનું જોયું હતું નમસ્તે ટ્રમ્પ 1,10,000, પરંતુ 1,25,000 જેટલા લોકો આ સ્ટેડિયમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક ક્ષણો બાદ નીકળે, કારણ કે તેમનું જે સપનું હતું તે પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું કહી શકાય. કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ જે પ્રકારેની જનમેદની હતી, તેમણે સમગ્ર તેમની જે સ્પીચની શરૂઆત જે ડોનાલ્ડ ટ્રમ્પે કરી તે પણ તેમણે નમસ્તેથી કરી. એટલે કાર્યક્રમ ભારતનું જે કહી શકાય કે જે પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ભારતના જે લોકો છે અને તેમણે જે પ્રકારે જે નિવેદનો આપ્યા છે અલગ અલગ તેને લઈને
તેમણે જે ખુશ થયા હોય તેવું પણ ક્યાંક લાગ્યું. અને સાથે જ જે વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી નીકળી ચૂક્યા છે અને તેઓ હવે સીધા જ અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી તેઓ આગ્રા જવાના છે. જી બિલકુલ, જે રીતે ટ્રમ્પ દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું અને ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો અને કહ્યું હતું કે ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. અને જે રીતે આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધિઓ પણ ગણાવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે 1500 જૂના કાયદા ખતમ કર્યા અને 3 તલાક પર નવો કાયદો પણ બનાવ્યો અને ભારતમાં થશે ડિજિટલ ઇકોનોમીનો વિસ્તાર અને અમેરિકા માટે રોકાણનો અવસર, તેવું પણ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારત શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સામે આવી રહ્યું છે અને તેને લઈને ભારતમાં મેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે. અને દીકરી ઇવાંકાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો હતો. આપને જણાવી દઈએ ભારત અમેરિકાનું બજાર એકબીજા માટે છે અને કટ્ટર ઇસ્લામિક આતંકવાદને ખતમ કરીશું. બંને દેશો ભેગા થઈને આતંકવાદ સામે જવાબ આપવા સક્ષમ રહેશે, તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું છે. પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે, પાકિસ્તાનને પણ ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી છે. ભારતમાં મહિલા ઉદ્યોગોના ટ્રમ્પે વખાણ કર્યા. અંતરિક્ષ ક્ષેત્રે પણ બંને દેશોના સંબંધો સારા થશે, તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું છે. આ સાથે જ અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. રીમા, જણાવશો કે જે રીતે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હવે જે સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરીને હવે જે નીકળ્યા છે અને તેને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ? હાલ અમે છીએ વીવીઆઈપી ગેટ કે જ્યાંથી આ બંને નેતાઓ અને સાથે સાથે સીએમ વિજય રૂપાણીએ પ્રવેશ મેળવ્યો હતો. ફરીથી હું આ ગેટના જે દ્રશ્યો છે તે દર્શાવવાનો પ્રયાસ કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અહીંયાથી નીકળી ચૂક્યા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ પણ અંદર છે. તેઓ પણ ગણતરીની જ મિનિટોમાં અહીંયાથી નીકળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ બીજી મહત્વની વાત કરીએ તો જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ ની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ખૂબ જ વખાણ કર્યા છે, સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ ખૂબ જ વખાણ કર્યા છે. ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે સમગ્ર કાર્યક્રમની પણ જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પથી અને સાથે સાથે જ ઇન્ડિયા અમેરિકાની ફ્રેન્ડશિપને લઈને પણ તેઓએ એક ક્યાંક નારા લગાવ્યા હતા તેવું જોવા મળ્યું હતું. સાથે જ જો આ સમગ્ર કાર્યક્રમની પણ જો વાત કરવામાં આવે તો કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વની બાબત એ હતી કે જે સંરક્ષણ ક્ષેત્રના કરારને લઈને અનેક લોકો સવાલો ઊભા કરતા હતા કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે તો સંરક્ષણ ક્ષેત્રના જે કરારો છે તેને તેઓ મંજૂર કરશે કે કેમ, પરંતુ અહીંયા તેમણે તે બાબતે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે સંરક્ષણ ક્ષેત્રના જે તમામ કરારો છે, જે અલગ અલગ વિમાનોની ખરીદીની વાત હોય, હેલિકોપ્ટરની ખરીદીની વાત હોય, આર્મ ફોર્સિસની વાત હોય કે અનામ હથિયારોની વાત હોય, તે તમામ ક્ષેત્રે અમેરિકા ભારત સાથે આ કરારો કરશે. સાથે જો બીજી મહત્વની બાબત કહી શકાય કે જે હેલિકોપ્ટરોની ખરીદીની વાત કરીએ તો તે હેલિકોપ્ટરોની પણ ખરીદીને લઈને તેઓ જે તે કરશે અને હાલ જે કાર્યક્રમ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને ગણતરીની જ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી નીકળી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો કોન્વે પણ હવે ગણતરીની જ મિનિટોમાં અહીંયાથી નીકળશે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમની અંદર જ છે, તેમની સાથે સાથે સીએમ વિજય રૂપાણી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના જે નેતાઓ છે તે હાલ સ્ટેડિયમમાં અંદર જ છે. જે બિલકુલ રીમા, તમે અમારી સાથે જોડાયેલા છો, આગળ પણ તમારી સાથે તે અપડેટ લેતા રહીશું. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જે રીતે સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કર્યા બાદ તેઓ હવે એરપોર્ટ ખાતે જવા માટે રવાના થયા છે અને એરપોર્ટથી તેઓ
હવે આગ્રા જશે, જ્યાં તેઓ તાજમહેલની પણ મુલાકાત લેવાના છે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ભાષણ શરૂ કર્યું તે વખતે સૌથી મોટો મુદ્દો જેની વાત કરી છે આતંકવાદ, જે અત્યારે વિશ્વમાં જે રીતે કહી શકાય કે કાળા અજગરની જેમ ફેલાઈ રહ્યો છે, અને તેને ખતમ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને ભેગા થઈને આ અમેરિકાના જે કહી શકાય કે જે આતંકવાદનો ખાતમો કરવામાં આવશે અમેરિકા અને ભારત દ્વારા. આ સાથે જ આપણે ડિસ્કશન શરૂ કરીશું. હેમલતા બેન ભૂતા જોડાઈ ગયા છે, જે પૂર્વ જીસીસીઆઈના પ્રમુખ છે, નયન પરીખ જે અર્થશાસ્ત્રી છે, અને અતુલભાઈ જે આપણી સાથે છે. હેમલતા બેન, સૌથી મહત્વની વસ્તુ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અને જે મોદીની જે ફ્રેન્ડશીપ છે, અને ક્યાંક ને ક્યાંક આ જે આખો કાર્યક્રમ છે તેને દેશ કઈ રીતે જોતો હશે? કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ભારત, ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ દ્વારા એમનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે એમને ખૂબ ગમ્યું છે. સમગ્ર દેશના વાસીઓ અને જે લોકો અપેક્ષાઓ રાખી રહ્યા છે દેશના વિકાસ માટે, ઔદ્યોગિક વિકાસ થાય અને આર્થિક વિકાસમાં અમેરિકા આપણને સાથ સહકાર આપે એ વિષયમાં એ એક્સપેક્ટેશન્સ દેશ રાખી રહ્યું છે. અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના વક્તવ્યમાં કહ્યું છે કે હવે ભારત દેશ સાથે લગભગ આર્થિક વિકાસમાં એક્સપોર્ટ લેવલ ઉપર 40% જેટલો વધારો કરવા માંગે છે. એ સાથે સાથે એક મહિલા ઔદ્યોગિક વિકાસ સંસ્થા સાથે સંકળાયેલી હોવાના નાતે એમને મહિલા ઔદ્યોગિક સાહસિક બહેનો વિશેનો ખાસ ઉલ્લેખ કર્યો, તે મને ગમ્યું. અને એની સાથે એમને ભાઈઓને પણ આ બાબતમાં એલર્ટ રહેવાનું કહ્યું કે હવે મહિલા ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહી છે. પણ આ બાબતમાં હું એક વાત કહીશ કે જીએસપી કન્ટ્રીઝ જે છે, અમેરિકાની આ પોલિસી છે કે એમના જીએસપી લેવલની અંદર એમને પાછલા વર્ષથી ભારત દેશને એમાંથી બાકાત કર્યું છે. એમની દ્રષ્ટિએ ભારત હવે એક વિકસિત દેશ છે અને એનું લગભગ વિશ્વની અંદર 0.5% જેટલી નિકાસ થઈ રહી છે અને T20 દેશમાં પણ જોડાયો છે ભારત, અને એના કારણે એને એક વિકસિત દેશ ગણી વિકાસશીલ દેશમાંથી દૂર કર્યો. એની અંદર અમેરિકામાં 3,000 પ્રકારના ઉત્પાદનોનો લાભ ભારતને મળતો હતો. મોટાભાગની બહેનો જે છે એ મધ્યમ અને લઘુ ઉદ્યોગ કક્ષાના કાર્યો કરી રહી છે અને મોટાભાગે જ્વેલરી, ગાર્મેન્ટ છે, લેધર વર્ક છે, હેન્ડીક્રાફ્ટ છે, એ બધું આ જીએસપી કન્ટ્રીઝની એમની વ્યાખ્યામાં આવતું હતું. પણ આમાંથી બાકાત થવાના કારણે ટ્રમ્પે જ્યારે કહ્યું તે વખત તમે જે જણાવો છો કે જે મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગની છે તેને લઈને પણ બિરદાવ્યા છે, એમને બિરદાવ્યા છે, પણ સામે એને વેપાર પણ મળવો જોઈએ ને બહેનોને. જીએસપી માંથી બાકાત કરવાના કારણે હવે બહેનોએ અલગ અલગ પ્રકારના એમના ટેક્સીસ અને બધા વિવિધ વેરાઓ ભરવા પડશે, એના કારણે એમના ઉદ્યોગ ઉત્પાદન ઉપર બહુ મોટો ફટકો પડશે અને નિકાસ ઉપર પણ એની અસર થવાથી એમના ઔદ્યોગિક વિકાસ ઉપર એની અસર પડી શકે છે. ઓકે, યોગેશભાઈ પણ જોડાઈ ગયા છે આપણી સાથે, જે રાજકીય વિશેષજ્ઞ છે. યોગેશભાઈ, આ જે આખો પ્રવાસ ટ્રમ્પનો કઈ નજરથી જુઓ છો તમે? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ભારત આવે અને એમાં ખાસ કરીને ગુજરાતનું અમદાવાદ એ એમાં એમનું ટાર્ગેટ બને ત્યારે એમનું જે સ્વાગત થયું છે એ ખરેખર ખૂબ ભવ્ય રીતે થયું છે અને વિશ્વના એક મહાસત્તાના પ્રમુખને આપણે જે રીતે આવકારવા જોઈએ એને ખૂબ સારી રીતે આપણે આવકાર્યા છે. વડાપ્રધાન માનનીય મોદી સાહેબ તો આ બાબતે અમેરિકાના સંબંધો સુધારવાની બાબતે ખૂબ એમણે જહેમત કરી છે. પ્રેસિડેન્ટ ઓબામા સાથે પણ એમને પોતાની અંગત મિત્રતા કરી હતી, એ જ રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે પણ એમની અંગત મિત્રતા છે અને એ માનનીય ટ્રમ્પના વક્તવ્યમાં પણ એમને જોવા મળ્યું. માય ફ્રેન્ડ મોદી કરીને એમણે જે વાત કરી એને બદલે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એવું કહી શક્યા હોત. પણ આ બે વચ્ચેના અંગત સંબંધો જે છે એના કારણે યોગેશભાઈ હું તમને અટકાવવા માંગીશ, આપણે પણ આ અંગે આગળ ચર્ચા કરીશું. જેવી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 22 કિલોમીટર રોડ શો પૂરો કરીને તે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને લોકોને સંબોધિત કર્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા હતા, ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને તેઓએ મોટેરા સ્ટેડિયમમાં પણ ભાષણ આપ્યું હતું. ત્યારે તેઓ હવે અમદાવાદથી એરપોર્ટ જવા માટે રવાના થઈ ગયા છે. જે રીતે દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મિલાનકા અને તેમના જે પુત્રી છે ઇવાન્કા ટ્રમ્પ, તે તમામે તમામ લોકો અહીંયાથી એરપોર્ટ ખાતે માટે રવાના થઈ ગયા છે. ત્યારે થોડી જ મિનિટોમાં તેઓ અહીંયાથી એરપોર્ટ પહોંચશે અને એરપોર્ટથી તેઓ આગ્રા માટે રવાના થશે. ખૂબ જ મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ્યારે તેઓ અમદાવાદ આવવાના હતા તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવાઈ હતી. અને ખાસ કરીને જે માહોલ અમદાવાદમાં જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર માહોલ મુદ્દે જો આપણે વાત કરીએ તો મોટા ભાગે જે અધિકારીઓ છે કર્મચારીઓ ખડે પગે હતા. ત્યારે હવે આ કાર્યક્રમ પૂર્ણ થતા તમામ જે અધિકારીઓ છે તેઓએ પણ હાશકારો અનુભવ્યો છે. કેમેરા પર્સન નવીન દરજી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બિલકુલ, જે રીતે આપે જણાવ્યું હતું ઓગેશભાઈ, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, જે આખો કાર્યક્રમ છે તેને તમે કઈ નજરથી જોઈ રહ્યા છો? બેન, આપણા 61 વર્ષના ઇતિહાસમાં જુઓ તો યુએસના 7 રાષ્ટ્રપ્રમુખો ભારત આવ્યા છે અને આપણને 1947માં આઝાદી મળી ત્યારે તો ભારતને અમેરિકા કોઈ રીતે ગણતું જ નહોતું અને 11 વર્ષ સુધી કોઈ રાષ્ટ્રપ્રમુખ અમેરિકાથી અહીંયા આવ્યા હોય એવો બનાવ ના બન્યો. પણ 1959માં આઇઝનહોવર, કે જે પ્રેસિડેન્ટ આઇક તરીકે ઓળખાતા હતા, એ આવ્યા. ત્યાર પછી 1969માં રિચાર્ડ નિક્સન આવ્યા અને 1978માં મોરારજીભાઈ દેસાઈની જનતા સરકાર હતી ત્યારે જીમી કાર્ટર આવ્યા અને એ વખતે અમેરિકા સાથેના આપણા સંબંધો ખૂબ સરસ રીતે ભેગા થયા હતા અને અમેરિકા સાથે આપણે જે કંઈ મિત્રતા હતી એનો એ વખતે લાભ મળ્યો હતો. અને મોરારજીભાઈ દેસાઈની સરકાર ગયા પછી 22 વર્ષ સુધી કોઈ રાષ્ટ્રપ્રમુખ ભારત આવ્યા નહીં. પણ જ્યારે અટલજીની સરકાર આવી ત્યારે 2000, યોગેશભાઈ હું તમને અટકાવવા માંગીશ, જે રીતે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેડિયમમાં જે રીતે લોકોને સંબોધિત કર્યા અને મોટેરા કાર્યક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમણે ટ્વીટ કર્યું છે કે અમેરિકા ભારતને ખૂબ જ પ્રેમ કરે છે, અમેરિકા ભારતનું સન્માન કરે છે તેવું ટ્વીટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. અમેરિકાના લોકો હંમેશા ભારતના દોસ્ત છે. આપણે જણાવી દઈએ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટેડિયમની મુલાકાત લીધા બાદ જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે જે રીતે મોટેરા કાર્યક્રમમાં જે રીતે અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને અનેક રીતે જે રીતે ભારતની ભારત માટે જે તેમણે શબ્દો કહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે તે ભારતને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ 22 કિલોમીટર રોડ શો પૂરો કરીને તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ત્યાં લોકોને સંબોધિત પણ કર્યા અને સંબોધનમાં જે તે ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો અને તેઓ રવાના થયા સ્ટેડિયમથી. અને સ્ટેડિયમથી રવાના થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું અને જણાવ્યું છે કે અમેરિકા ભારતને ખૂબ જ પ્રેમ કરે છે. અને જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની તો ભાષણમાં ભારત અને ભારતની જો વાત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે, ભારત શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સામે આવી રહ્યું છે, ભારતમાં મેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે અને દીકરી વાંકાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્ટેડિયમથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે અને હવે થોડી ક્ષણની અંદર તેઓ આગ્રા જશે અને તાજમહેલની પણ તેઓ મુલાકાત લેવાના છે. આપને જણાવી દઈએ કે જે રીતે રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હવે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આગ્રા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. થોડી ક્ષણની અંદર તેઓ આગ્રા જવા માટે રવાના થશે. આપને જણાવી દઈએ આગ્રા જવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની 2 દિવસે પ્રવાસે છે, જેઓ તેમાં સૌપ્રથમ અમદાવાદમાં રોડ શોમાં તેમણે હાજર રહ્યા અને નરેન્દ્ર મોદી પણ હતા અને ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની અને તેમણે ભારતને શક્તિશાળી દેશ તરીકે તેમણે ભાષણની શરૂઆત કરી હતી. આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ એરપોર્ટના છે. જે રીતે સ્ટેડિયમની મુલાકાત લીધા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આગ્રા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જણાવી દઈએ
જણાવીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેડિયમ ખાતે 1,00,000થી પણ વધારે લોકોને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને તેમણે સંબોધનમાં ભારતને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જણાવ્યું હતું કે ભારત હવે શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સામે આવી રહ્યું છે અને દીકરી વાંકાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો હતો. આપને જણાવી દઈએ કે સૌથી મહત્વની વાત ટ્રમ્પે અહીંયા એ કહી હતી કે દેશમાં જે હવે આતંકવાદનો જે કહી શકાય કે આતંકવાદનો કહેર જે સામે આવી રહ્યો છે તેને લઈને ભારત અને અમેરિકા બંને મળીને આતંકવાદનો ખાતમો કરશે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. અને આપને જણાવી દઈએ કે અમે અલબગદાદીનો ખાતમો કરીશું અને સૌથી મહત્વની વાત છે કે કાલે તેઓ દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપશે અને $3 મિલિયનના શસ્ત્ર સાધનોના MOU પણ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું હતું અને બંને દેશોની અર્થવ્યવસ્થામાં ઉછાળો છે અને ભારતની એકતા વિશ્વમાં પ્રેરણાદાયક છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં બોલિવૂડની ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો, DDLG મૂવીનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે ગાંધીજીની દાંડી યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. જો મોદીના ભાષણની જો વાત કરવામાં આવે તો ટ્રમ્પ પરિવારને ભારતના પરિવારની જેમ મીઠાશ મળશે તેવું નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. નયનભાઈ, જો આ આ પ્રવાસ જે છે ટ્રમ્પનો, તો આ જે પ્રવાસ છે તે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇકોનોમિક રીતે જોઈ રહ્યા છો કે અથવા તો જે હવે અમેરિકામાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને? ડોનાલ્ડ ટ્રમ્પ વિચક્ષણ રાજપુરુષ છે અને ઇંગ્લિશમાં જે આપણે મર્ક્યુરિયલ પર્સનાલિટી છે ને કહીએ એવી, એટલે પોતાનો મૂડ બદલી શકે, પોતાના શબ્દો બદલી શકે, પોતાનું જે સ્ટેન્ડ લીધું હોય એ બદલી શકે, એ પ્રકારના માણસ છે. જેમ પરિસ્થિતિ પ્રમાણે વર્તી શકે. એટલે એમણે શું, આ હું વિઝિટ એમના તરફથી વધારે એડવાન્ટેજીસ બે ત્રણ કારણે ગણું છું. એક તો એમણે આવતા પહેલાં જ સ્ટેટમેન્ટ કરવા માંડ્યા એમના ટ્વિટર ઉપર કે ભાઈ અમેરિકા તો બહુ ટફ છે, આપણા ઉપર ટેરિફને બધું બહુ લગાડે છે, અમેરિકામાં ધંધો કરવો મુશ્કેલ છે. આપણે આપણા તરફથી ઓલવેઝ એમને વેલકમ જ કર્યા છે. આપણે કદી ના કહ્યું, જેમ બેને કહ્યું એમ કે GSP માંથી કેમ કાઢી નાખ્યા અમને, અમને કેમ ટ્રેડમાં તકલીફો આપો છો, ટ્રેડમાં અમારા માટે કઈ ઓપોર્ચ્યુનિટી ઊભી કરો છો, આપણે કોઈ વાતો ના કરી. પછી બીજું એમણે શું એક્સપેક્ટેશન બિલ્ડઅપ કરવા માટે કહેવા માંડ્યું કે અહીં તો મારી માટે 50,00,000 લોકો આવશે, 1 કરોડ લોકો આવશે, 30,00,000 લોકો આવશે, એટલે અદભુત એક પ્રેશર ક્રિએટ કર્યું. ભાઈ મારા માટે હું જઉં ત્યારે ટોળા જોઈએ, એમ બહુ જ માણસો જોઈએ. એટલે આપણા પેલું અમદાવાદની વસ્તી ના હોય એટલા બધા માણસો જાણે મોદી સાહેબે એમને કહ્યું હોય કે ના કહ્યું હોય, પણ એક પ્રકારનું એમણે એવું વાતાવરણ ઊભું કરવા માંડ્યું. આ એક એમણે જે પૂર્વ ભૂમિકા બાંધી એની વાત કરું. બીજું હું ગણું છું કે એ પોતે સેલ્સમેન છે, એટલે શું એમણે એક ચીજ માટે અહીંયા આવ્યા એમ ગણું હું તો એમના જે ડિફેન્સના સોદા છે એના માટે આવ્યા. અને એમણે અહીંયા આવતા પહેલાં મેઇન વાત એ કરી કે કાલે ડિફેન્સનો સોદો કરવાનો છે, એ ભૂલશો નહીં. $8 બિલિયન હવે એ લોકો કોઓપરેશન વાત કરે છે, એટલે કોઓપરેશન વર્ડ સારા લાગે છે, પણ ખરેખર કહેવા શું માગે છે કે અમે લોકો ડિફેન્સમાં તમને વેચાણ કરવા માગીએ છીએ અને તમારે ત્યાં બધા શસ્ત્રો આપવા માગીએ છીએ, તમે લેજો અમારા. એ શસ્ત્રોનો સોદો કાલે છે, એ શસ્ત્રોના સોદાની પૂર્વ ભૂમિકા પૂરે અહીંયા એ આવ્યા હોય. આ એક હું એક સિનેરિયો રજૂ કરું છું કે આ એક સિનેરિયો જે હોઈ શકે, બની શકે. બીજું એમણે એ પાછી વાત કરી, વાતચીત કરે એમાં શું થાય છે, કમ્પ્લીટ કે મારો જો એક વ્યૂ છે. બીજો એમણે એ વાત કરી કે ભાઈ પાકિસ્તાનનું ને ટેરરિઝમની વાત કરી એણે, અને પાછું પાકિસ્તાનના સારું બી બોલ્યા કે ભાઈ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે એ બી સારા માણસ છે, પણ તમે જે ઇસ્લામિક ખતરો છે, ટેરરિઝમ છે, એનાથી બચતા રહેજો. હવે એ લોકોનું તો ડિફેન્સનું કામ છે, ડિફેન્સની એ લોકોની કંપનીઝ છે. જેટલું ટેરરિઝમનો ડર રહે, જેટલું વિશ્વમાં અશાંતિ રહે, એટલા શસ્ત્રો વધારે વેચાવાના છે અને અમેરિકાની ઇકોનોમી બૂમ થવાની છે. એટલે હું ગણું છું કે એ તો પોતે પ્રખર અમેરિકનવાદી છે કે ભાઈ અમેરિકાનો ધંધો કેવી રીતે વધે. એમણે અમેરિકાના ઇકોનોમીની વાત કરી કે એમણે અમેરિકાની ઇકોનોમીની વાત કરી છે. એ જ રીતે પાછું 2 વાર પોતાના સંબોધનમાં કહ્યું કે મોદી ટ્રમ્પ, મોદી ટફ નેગોશિએટર છે, મોદી ટફ નેગોશિએટર છે. ખરેખર તો પોતે ટફ નેગોશિએટર છે, પોતે બધું અમેરિકાનું જે વાતાવરણ ઊભું કરવાનું હોય ઊભું કરી, પોતાને જે સોદા કરવાના હોય કરવાના વાત કરી છે. એટલે હું ગણું છું કે એની સામે અને મોદી સાહેબે એક પેલા હોસ્ટ તરીકે કદાચ એક ગ્રેસ પણ બતાવી છે. એમણે એકે વાર ટ્રમ્પ કેટલા ટફ નેગોશિએટર છે એ વાત નથી કરી. બીજું નવેમ્બરમાં ત્યાં ઇલેક્શન છે, એટલે એક જે આપણા 40,00,000 લોકો છે એના મતનું જે મહત્વ ગણી એક વસ્તુ થાય નયનભાઈ કે ક્યાંક ને ક્યાંક જે ટ્રમ્પ છે એનો સ્વાર્થ ક્યાંક ને ક્યાંક મોટો છે.
કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે અને આ સીધા દ્રશ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કોન્વે પણ હાલ અહીંયાથી નીકળી રહ્યો છે. જે પ્રમાણેના દ્રશ્યો છે, સક્સેસફુલ ઇવેન્ટ કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ઈચ્છા વ્યક્ત કરી હતી, જે તમને આશા હતી કે 1,10,000 જેટલા લોકો હાજર રહેશે, તે કાર્યક્રમ સફળ થયો. બંને દેશોની મૈત્રીની વાત થઈ અને હાલમાં જે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી એરપોર્ટ તરફ જવા રવાના થયા છે. હાલની જો વાત કરીએ તો હાલના આ જે દ્રશ્યો હતા તેમાં તે અન્ય પાયલોટિંગ કાર હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી ગણતરીની જ મિનિટોમાં ફરીથી અહીંયાથી નીકળશે. તમામ જે સિક્યુરિટી એજન્સીઓ છે તે હાલ અલર્ટ મોડ પર આવી ચૂકી છે, કારણ કે કોઈ પણ ક્ષણે પીએમ મોદી અહીંયાથી નીકળી શકે છે. જે પ્રમાણેના હાલ આ દ્રશ્યો છે વીવીઆઈપી ગેટની બહારના, કે ઓલરેડી જે દ્રશ્યો છે કે તમામ પોલીસકર્મીઓ હાલ સ્ટેન્ડબાય થઈ ગયા છે, ગણતરીની જ મિનિટોમાં પીએમ મોદી અહીંયાથી રવાના થઈ શકે છે અમદાવાદ એરપોર્ટ તરફ. જી નેનભાઈ, આપણે વાતચીત કરી રહ્યા હતા, પ્લીઝ કન્ટિન્યુ. અમેરિકા તરફથી તો આ વિઝિટનું આપણને કારણો દેખાય છે કે નવેમ્બરમાં ઇલેક્શન છે, 40 લાખ ઇન્ડિયન્સ ત્યાં છે, એમને ઇમ્પ્રેસ કરવા માટે એના પણ લોકોને ઇમ્પ્રેસ કરવા જરૂરી છે, જેથી એક ઇન્ડિયન ટાઈઝ અંગે વાત થઈ શકે. અને એક ડિફેન્સનું એમનું જે મોટું મેજર ડીલ થવાનું છે એની પૂર્ણાહુતિ રૂપે પણ એક છેલ્લી ઘડીએ ડીલ પાછા ક્યાંય અટકી ના પડે એના માટે એમની પોતાની પ્રેઝન્સની જરૂર છે. પણ સામે એમણે જે આપવાનું છે એ સામે શું આપે છે એની વાત એક કરવાની બાકી રહી ગઈ. એટલે એમણે જીએસપીમાં ઇન્ડિયાને લાવે છે, કારણ કે ઇન્ડિયાને ડેવલપ નેશન કહીને જીએસપીમાંથી કાઢી નાખો, એના કારણે દેશને જે આર્થિક ફટકો પડે છે અને આપણી જીડીપીને ખાલી આપણી જીડીપી તરીકે જોયા કરતા પર કેપિટા જીડીપી, કારણ કે આપણી વસ્તી વધારે છે એટલે પર કેપિટા જીડીપી જોઈએ, તો આજે પણ જીએસપીની જરૂર ઇન્ડિયાને છે. અને આપણી આટલી પ્રોડક્ટ્સ જે જઈ રહી હતી એ હવે ડ્યુટીના કારણે નહીં જઈ રહે. જ્યારે એકવાર તમે કહો છો કે ભાઈ ઇન્ડિયામાં આટલા બધા ટફ ટેરિફ રાખે છે અને ઇન્ડિયાને જે ટેરિફમાં એડવાન્ટેજ હતો એ તમે જો કાઢી લેવા માંગતા હો તો એ કેવી રીતે થઈ શકે? એટલે હું ગણું છું કે એક જે વ્યાપારી કુને એમણે બતાવી છે એ આ એમને જરૂર પોઈન્ટ જાય છે. પણ હું સામે ગણું છું કે હજુ આપણી પાસે કાલનો સમય છે, એટલે દિલ્હીમાં આપણે લોકોએ એમની સામે એક ક્લિયર વાત કરવા જેવી છે. નવેમ્બરમાં ઇલેક્શન છે, કદાચ એ આવે ફરી વાર ના પણ આવે, જો કદાચ ના આવે ફરી તો એમણે તો એમના તરફથી 2-3 ચીજ કરી લીધી. એક તો એક ડિફેન્સનું ડીલ કરી લીધું. આપણે મૈત્રીની વાત કરીએ છીએ પણ ખરેખર આપણે શું ડોનાલ્ડ ટ્રમ્પની જોડે મૈત્રી થાય એને એન્ડ ઇન ઇટસેલ્ફ ગણીએ છીએ? ના, એ તો નવેમ્બરમાં જતા રહેશે. આપણે બરાક ઓબામા જોડે દોસ્તી કરીએ જતા રહ્યા, હવે આ પણ જતા રહે. આપણે ખરેખર એ કરવું જોઈએ કે ભાઈ તમે અહીંયા આવ્યા છો તો જીએસપી પર સહી કરીને જાઓ, તમે આયા છો તો બધા ડીલ સહી કરીને જાઓ. નવેમ્બર પછી તમે રહો કે નહીં એને નક્કી નથી, એટલે એટલીસ્ટ તમે જે અહીંયા આયા છો તો જેમ એમણે અહીંયા ડિફેન્સનું ડીલ કાલે કન્ક્લુડ કરવાનું પ્રેશર એમના વ્યક્તિત્વમાં આજે જ નાખી દીધું, એમ આપણા તરફથી પણ કદાચ જો કંઈક એવું કહેવાયું હોત કે ભાઈ તમે આ બધી ચીજ અહીંથી જાઓ એ પહેલાં કરો, તો કદાચ કે ભાઈ આપણે તમારે અમેરિકામાં પણ જીએસપીમાં કરવાની જરૂર છે. કે 2-3 જે ઇન્ડસ્ટ્રીને લગતી વાત હતી, એટલે અત્યારે શું છે, અમેરિકાની ઇકોનોમી ટોચ ઉપર છે અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો પણ ફાળો છે, કારણ કે એક પ્રખર બિઝનેસમેન છે. એક આપણે અહીંયા જોયું એને પહેલા ધંધાની વાત એવી કરે છે ને, ઇકોનોમી રીતે આપણા ઇન્ડિયાની અંદર એવા કઈ ઇકોનોમિકની ચેન્જીસની જરૂર છે અથવા તો આપણા દેશને એવી તો કયા અર્થતંત્રની જરૂર છે કે મજબૂત બની શકે? આપણે તો અર્થતંત્રની બધી જરૂર છે. ઇનફેક્ટ અમેરિકાથી ઓપોઝિટ સિચ્યુએશન અત્યારે આપણી છે. આપણે લોકો અત્યારે જીડીપીમાં લોએસ્ટ ગ્રોથ રેટ ઉપર છીએ, આપણે ત્યાં અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન મોડું ફાડીને ઉભો છે, આપણે ત્યાં ઇકોનોમી સ્લોડાઉન એવી છે કે જે આપણાથી બધાને અસર કરે છે. હવે અમુક મુદ્દે આ સરકારે ઘણું જ સારું કામ કર્યું છે, પણ અમુક મુદ્દે જે કામ કરવાનું છે એમાં ઇકોનોમિક ગ્રોથ એક ફંડામેન્ટલ છે, એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ એક ફંડામેન્ટલ છે, એમાં આપણો અમેરિકાનો અને અમેરિકા હવે લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે, ચાઇના જોડે તો આપણે રોગચાળો અને બધાના કારણે પ્રશ્નો ફેસ કરી રહ્યા છીએ, તો અમેરિકાને આપણે અત્યારે આવ્યા છે ત્યારે થોડું હાથ આમ મરચડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વાત કરવામાં આવે તો પીએમ મોદી કદાચ દિલ્હી તરફ જવાના થઈ રહ્યા હોય તેવું કહી શકાય. યસ, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ફરી એક વખત સક્સેસફુલ પ્રોગ્રામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે. જે પ્રકારેના હાલ દ્રશ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી અમદાવાદ એરપોર્ટ તરફ જવા રવાના થઈ ચૂક્યા છે. ખાસ તો જો વાત કરવામાં આવે તો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ
છે તે પૂર્ણ થઈ ચૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયાથી નીકળ્યા તેમના ચહેરા પર એક સ્મિત જોવા મળ્યું, કારણ કે સક્સેસફુલ ઇવેન્ટ જે તેમણે ધાર્યું હતું તે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પીએમ મોદી હાલ અમદાવાદના આ મોટેરા સ્ટેડિયમથી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જી બિલકુલ, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા છે અને તેઓ અમદાવાદની મુલાકાત લીધી, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે 1,00,000થી પણ વધુ લોકોને સંબોધિત કર્યા અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ આવ્યા અને આગ્રા માટે રવાના પણ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે ત્યાં આગ્રામાં તાજમહેલની પણ મુલાકાત લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ થોડી ક્ષણની અંદર ઉડાન ભરશે આગ્રા જવા માટે અને આગ્રા જઈને તાજમહેલની પણ મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર. આપને જણાવી દઈએ કે જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ સ્ટેડિયમ ખાતે, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા, ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ ગયા. ગાંધી આશ્રમમાં તેઓએ 20-25 મિનિટ વિતાવી અને ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમ આવ્યા અને મોટેરા સ્ટેડિયમમાં 1,00,000થી પણ વધુ લોકોને તેમણે સંબોધિત કર્યા. આપને જણાવી દઈએ કે તેમણે સૌથી મહત્વની વાત કરી હતી આજે સંબોધનની અંદર અને તે હતો મુદ્દો આતંકવાદનો અને આતંકવાદ સામે અમેરિકા અને ભારત મળીને આતંકવાદનો ખાતમો કરશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે આગ્રા જવા માટે થોડી ક્ષણની અંદર ઉડાન ભરશે. ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો અને કહ્યું કે ભારત અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધિઓ પણ ગણાવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે 1500 જૂના કાયદા ખતમ કર્યા છે, ત્રિપલ તલાક પર નવો કાયદો પણ બનાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણમાં જે રીતે જણાવ્યું હતું કે ભારત શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સામે આવી રહ્યું છે, ભારતમાં મેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે અને દીકરી વાંકાની ભારત મુલાકાતને યાદ કરીને ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો. માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ ભારત ધબકી રહ્યું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું. ભારત અમેરિકાનું બજાર એકબીજા માટે જ છે અને કટ્ટર ઇસ્લામિક આતંકવાદને ખતમ કરવાની પણ વાત તેમણે જણાવ્યું છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડી ગયા છે. સોનલ, જણાવશો કે જે રીતે તમે અત્યારે સ્ટેડિયમની બહાર છો અને બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશો આપ. સોનલ, લાગે છે અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ગયો છે. જે રીતે આપણે વાત કરતા હતા કે ટ્રમ્પે જે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાનું બજાર એકબીજા માટે જ છે અને કટ્ટર ઇસ્લામિક આતંકવાદને ખતમ કરવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કરી હતી અને પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે અને પાકિસ્તાનને પણ જવાબ આપવા માટેની તૈયારી પણ જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે રીતે ભાષણમાં આતંકવાદને ખતમ કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અને જણાવ્યું છે કે ભારત અને અમેરિકા સાથે મળીને આતંકવાદનો ખાતમો કરશે, દેશ સામે જ પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે. તો આ સાથે ફરીથી અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડી ગયા છે સ્ટેડિયમથી બહાર. સોનલ, જણાવશો કે આપ સ્ટેડિયમની બહાર છો, અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો. જી, હું સ્ટેડિયમ બહાર છું. અહીંયાનો માહોલ બતાવવા માંગીશ. જે રીતે જોઈ શકાય છે કે લોકો અત્યારે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે, મોદીના નામના નારા લગાવી રહ્યા છે. બહાર ગામથી પણ લોકો અહીંયા આવ્યા છે અને ખાસ કરીને ભારતના નકશા ચિત્રેલા છે દરેકના ચહેરા પર, જોઈ શકાય છે ટ્રમ્પની કેપ પહેરેલી છે તમામ લોકોએ અને મોદીના નામના નારા લગાવી લોકો આગળ વધી રહ્યા છે. બહાર ગામથી પણ કેટલાક લોકો આવ્યા છે. વડોદરાથી આવેલા લોકો સાથે આપણે વાત કરીશું. તમે આજે અહીંયા આવ્યા છો, શું લાગે છે આ કાર્યક્રમ કેવો રહ્યો અને ભારત અમેરિકાના સંબંધો વિશે શું કહેશો? હું સૌ પ્રથમ તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 13 નો કાઉન્સિલર ગોપાલ બી ગોહિલ છું. અમે આ કાર્યક્રમ જોઈને વડોદરા અને વડોદરા વાસીઓ અને સમગ્ર દેશ એટલો આનંદમય છે કે આ જે જોડી છે, શક્તિશાળી જોડી, જે દેશ અને દુનિયાને બેઉ નેતા શક્તિશાળી બનાવવા માટે સક્ષમ છે એવી હું એમને
આભાર વ્યક્ત કરું છું અને મારા સૌ અમદાવાદના નાગરિકો અને દેશના નાગરિકોનો અભિનંદન કરું છું. આજના કાર્યક્રમ પરથી લાગે છે તમને એવું કે બંને દેશના સંબંધો મજબૂત થયા છે? દેશના સંબંધો તો પહેલેથી જ મજબૂત છે. આ તો ફક્ત એક વાર્તા છે. દરેક દેશો આ બે દેશ શક્તિશાળી દેશને સાથે રાખે ચાલશે તો સર્વેનું કલ્યાણ થવાનું છે. એ સર્વે સર્વા નક્કી કરે. વધુ એક યુવાન સાથે આપણે વાત કરી. આજનો કાર્યક્રમ સૌથી શક્તિશાળી નેતાઓ હતા એ મળ્યા અને આ કાર્યક્રમથી ચોક્કસ સ્પષ્ટ થાય છે કે દુનિયાના બે શક્તિશાળી નેતાઓએ બતાવી દીધું છે કે અમે બંને સાથે છે અને અમે આખા વિશ્વનો એક અમેરિકાના રાષ્ટ્રપતિ અહીંયા જે જાહેરાતો કરી છે બિલકુલ સોનલ, આભાર. આપની સાથેથી અપડેટ લેતા રહીશું. જે રીતે માહિતી સામે આવી છે, ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા જવા માટે રવાના થઈ ગયા છે અને જે રીતે કહી શકાય કે મોદીએ પણ મોટેરા સ્ટેડિયમ ખાતેથી ભાષણ આપ્યું હતું અને તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી મીઠાશ મળશે, અહીં તમારું દિલથી સ્વાગત છે. અને આજે તેઓ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે. ટ્રમ્પ પરિવારે આજે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી અને 5 વર્ષ જૂનું આયોજિત નગર આ ભૂમિ પર છે. હાવડી મોદી કાર્યક્રમની પણ વાત કરી હતી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની અંદર. હાવડી મોદી કાર્યક્રમથી અમેરિકાની યાત્રાની શરૂઆત કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમની દરેક બાજુ ભારતની વિવિધતાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. નમસ્તેનો અર્થ પણ ઘણો ઊંડો થાય છે. આ દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતનો છે અને આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું પણ અભિવાદન કરું છું તેવું નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં જણાવ્યું હતું. આઝાદીના યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારું સ્વાગત છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ ગૌરવ છે. અહીં ઘણા પડકારો અને તક રહેલી છે. આ મુલાકાતથી ભારત અમેરિકાની મજબૂત દોસ્તી પણ દર્શાવે છે તેવું પણ તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું નરેન્દ્ર મોદીએ. અને ટ્રમ્પ ખૂબ જ સારું વિચારે છે અને અમેરિકન ડ્રીમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે. મેલેનિયા, તમારું અહીં હોવું અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે તેવું પણ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. તો આ સાથે જ અમારા સંવાદદાતા એરપોર્ટથી લાઈવ જોડાઈ ગયા છે આયુષી. આયુષી, જણાવશો એરપોર્ટના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશો. આયુષી, અત્યારે હાલ કેવો માહોલ છે ત્યાં? બિલકુલ છે રીતે આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો અને ખૂબ જ સક્સેસ રહ્યો હતો. જે બંને દિગ્ગજ નેતાઓનું મિલન થયું ત્યારબાદ હવે જે કાર્યક્રમની જે સમાપ્તિ થઈ ચૂકી છે અને હવે જે બંને દિગ્ગજો છે તે પોતાના આગળના કાર્યક્રમ તરફ આગળ વધ્યા છે. જે રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, રોડ શો કરવામાં આવ્યો, ગાંધી આશ્રમની મુલાકાત લીધી બંને દિગ્ગજોએ અને ત્યારબાદ જે આગળ તેઓ જે મોટેરા સ્ટેડિયમ ખાતે ગયા જ્યાં તેમણે મોટી સંખ્યામાં જે જનમેદની હતી તેમણે સંબોધી હતી અને ત્યારબાદ હવે જે થોડીક વાર પહેલા જે ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો છે કે જે અહીંયાથી આગ્રા જવા નીકળી ગયો છે, રવાના થઈ ચૂક્યો છે અને હવે જે નરેન્દ્ર મોદીનો કાફલો છે તે પણ હવે અહીંયાથી પરત તેમના આગળના કાર્યમાં રવાના થવાનો છે. જે રીતે આખો જે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, વિશ્વની બે મહાન હસ્તી કે જે એક જ સ્તર પર જોવા મળી જેના પર આખા જે વિશ્વની નજર હતી કે બંને દિગ્ગજોનું મિલન થાય, બંને દિગ્ગજો ક્યારે ભેગા થાય અને કયા પ્રકારનું તેઓ કામગીરી કરે તે પ્રકારના પર સૌનો નજર તેમાં હતી. ત્યારે હવે જે પીએમનો કાફલો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે હવે એરપોર્ટ તરફ હવે આગળ વધશે અને એરપોર્ટથી તેઓ પરત તેમના આગળના જે કાર્યક્રમ છે તેમાં તેઓ રવાના થવાના છે. અત્યારે પણ જોઈ શકાય છે કે એરપોર્ટની બહારના જે દ્રશ્યો છે કે એરપોર્ટ પર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તે ગોઠવવામાં આવ્યો છે. એસપીજી છે તેને પોતાનું આખું જે કબજો છે તે એરપોર્ટના
આસપાસનો જેટલો પણ રોડ છે તેના પર મેળવી લીધો છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે જે રીતે અત્યારે એક વિશેષ પ્રોટોકોલ છે તે મુજબ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેઓ અત્યારે આગ્રા જવા માટે નીકળી ચૂક્યા છે અને અહીંયાથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ રવાના થશે થોડીક જ વારમાં. આખો જે કાર્યક્રમ પર નજર કરીએ તો વહેલી સવારે જે રીતે લોકોમાં ઉત્સાહ હતો, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રોડ શો દરમિયાન. ત્યારબાદ જે 11:40 કે જે નિયત સમયે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમનું એક યુએસ એરક્રાફ્ટ છે તેને અમદાવાદમાં લેન્ડિંગ કર્યું અને બંને દિગ્ગજો છે તે આવી પહોંચ્યા હતા. અને જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હવે જે નેતાઓ છે દિગ્ગજ છે તે પરત રવાના થઈ રહ્યા છે. જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ છે કે જેઓ પરત દિલ્હી જવા માટે નીકળી રહ્યા છે, તેમનો કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. જે એસપીજી છે સ્પેશિયલ પ્રોટેક્શન તેના દ્વારા તેઓ અત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યોમાં કે નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી છે તેઓ જઈ રહ્યા છે. અત્યારે હાલ જે એરપોર્ટ તરફ તેમણે પ્રયાણ કર્યું છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેઓ હવે એરપોર્ટથી તેઓ અત્યારે પરત દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે આતુરતા હતો તેનો અંત આવ્યો છે અને આખરે બંને દિગ્ગજો છે તેને એક સ્તર પર જે મોટી જનમેદની છે તેને સંબોધી અને આખરે કાર્યક્રમ પૂર્ણ કરી બંને દિગ્ગજ નેતાઓ છે તે હવે જઈ રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં પણ જોયું કે પ્રધાનમંત્રી છે કે જે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમણે મુલાકાત લીધી, ગાંધી આશ્રમની મુલાકાત લીધી, મોટેરા સ્ટેડિયમ ખાતે ભવ્ય જન્મેદનીને સંબોધન કર્યું. જે બંને દિગ્ગજો વચ્ચેની મિત્રતા છે તે લોકો સમક્ષ તેમણે રજૂ કરી અને વિશેષ રીતે જ્યારે ગાંધી આશ્રમની પણ મુલાકાત છે કે જ્યાં દિગ્ગજોએ લીધી છે તેને લઈને દરેક ગુજરાતી છે તે હાલ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. બિલકુલ આયુષ્ય, આપનો ખૂબ ખૂબ આભાર અને આપની સાથેથી અપડેટ લેતા રહીશું, તમે અમારી સાથે જોડાયા રહેશો. જે રીતે માહિતી સામે આવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી આગ્રા જવા માટે રવાના થયા છે અને મહત્વની જો વાત કરવામાં આવે, મોદીએ જે મહત્વની વાત કરી છે અને તેના પર નજર કરવામાં આવે કે 130 કરોડ લોકો ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરી રહ્યા છે અને ભારતના વિકાસ માટે અમેરિકા પ્રેરણારૂપ સાબિત થશે તેવું પણ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું. ન્યૂ ઇન્ડિયા અમેરિકા માટે નવા અવસર લાવ્યો છે, ડિજિટલ ઇકોનોમીનો વિસ્તાર અમેરિકાની તકો વધારશે, નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું. અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે જે રીતે સૌથી મહત્વનો મુદ્દો આજે જે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી હતી કે જે આખા વિશ્વમાં જે પરેશાનીનો મુદ્દો છે તે છે આતંકવાદ, અને આતંકવાદ સામે તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત બંને દેશ મળીને આતંકવાદનો ખાત્મો કરશે. બિલકુલ અનયનભાઈ, આપણે અર્થશાસ્ત્રની જે વાત કરતા હતા, જે આ ટ્રમ્પની આ મુલાકાત અને જે ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશમાં જે અર્થતંત્ર છે તેમાં એવી તો શું જરૂર છે, બદલાવાની શું જરૂર છે અર્થતંત્રમાં? અત્યારે આપણે લોકો જે સ્લોડાઉન ફેસ કરી રહ્યા છીએ અને અમેરિકા જ્યારે આપણું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે, ચાઇના નથી હવે ચાઇનાના રોગચાળા અને બધાના કારણે, છેલ્લા ક્વાર્ટરમાં અમેરિકા હેઝ ઓવરસ્ટેપ ચાઇના, એટલે હું ગણું છું કે આપણા જે લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે એના વ્યાપારમાં આપણે જો વધારો કરીશું તો આપણા વ્યાપારમાં વધારો થશે, એમ્પ્લોયમેન્ટ આપણે ત્યાં વધશે, આપણે ત્યાં જીડીપીનો ગ્રોથ જે ઢીલો પડ્યો છે એ થોડો વધશે. એ બધું કરવા માટે જરૂરી એ છે કે અમેરિકા પણ ઇન્ડિયન ગુડ્સને એટલા જ એક્સેપ્ટ કરે જેટલું ઇન્ડિયા એમના ડિફેન્સના ગુડ્સને એક્સેપ્ટ કરે છે. ડિફેન્સનો સોદો કરવા માટે જો ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવી શકે અને આપણે જો એમની જોડે કાલે સાઇન કરીએ તો મારા હિસાબે અતિથિ દેવો ભવ, આપણા ઘરે આવ્યા છે, આપણા આંગણે આવ્યા છે, આપણા મહેમાન છે અને આપણે એમને બધું માન સન્માન આપીએ એ બરાબર છે. પણ મારા ખ્યાલથી જે ટ્રમ્પે કહ્યું એમ હવે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર વુડ સ્ટાર્ટ હિઝ ટફ નેગોસિએશન, અને કાલ સુધીમાં મારા ખ્યાલથી આપણે જ્યારે ડિફેન્સના ડીલ કરીએ ત્યારે આપણે લગતા, એટલે આપણે જે ફાર્માસ્યુટિકલના છે ગુજરાતમાં તો આપણા ઘણા ફાર્માસ્યુટિકલના જાયન્ટ્સ છે, એ લોકોના માટે અમેરિકન વેપાર કેવી રીતે વધી શકે. જીએસપી મારા હિસાબે ખાસ મુદ્દો છે જેમાં અત્યાર સુધી આપણો એડવાન્ટેજ હતો જે હવે જતો રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, એ તો આપણે એમને ચોક્કસ કહેવું જોઈએ કે એ ડિસએડવાન્ટેજ જે અમને કર્યો છે તમે પાછો આપો. અને બીજે બધે જ્યાં જ્યાં અમેરિકન ગુડ્સ જે આપણે ત્યાં વાપરીએ છીએ એમ ઇન્ડિયન ગુડ્સ અને ઇન્ડિયન એક્સપોર્ટ પણ અમેરિકામાં એટલું જ વધે અને એટલો જ એનો વ્યાપ ત્યાં આગળ રહે, એમાં એ લોકો અનનેસેસરી રિસ્ટ્રિક્શન્સ ના ઊભા કરે. ડોનાલ્ડ ટ્રમ્પ ચાલાક બિઝનેસમેન છે,
પ્રેસિડેન્ટ પણ છે, એટલે એ અમેરિકાનું હિત કાયમ જુએ છે. એટલે આપણે લોકો જે આમ આપણા આઈટીના માણસો ત્યાં જઈ શકે એના માટે જે H1B વગેરે વિઝાની જે પેલી હતી પ્રથા એ એમણે બદલવા માંડી કે હવે H1B જાય તો એમની વાઇફ કામ ના કરી શકે, H1B કન્ડિશન્સ એમણે વધારી નાખ્યા. હવે આપણે ત્યાં ઇન્ફોસિસ જુઓ, TCS જુઓ, બેંગ્લોરની, હૈદરાબાદની બધી જે આઈટી અને BPO-વાળી ઇન્ડસ્ટ્રી છે જે બધી અમેરિકા પર નિર્ભર છે, એમાંથી અત્યારે ઘણી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે કામ નથી કરી શકતી, જેમાં અડધા લોકોને એ લોકોએ બેરોજગાર કરી દીધા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું એમ કહેવું છે કે ભાઈ હવે તમે અમેરિકાના લોકોને જ કામ આપો, શું કરવા બેંગ્લોરના લોકોને કામ આપો છો, હૈદરાબાદના લોકોને કામ આપો છો, એ બધું આપણે ફરી એમની પાસે કરાવવું પડશે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી આપણો મિત્ર આવ્યા છે, પણ આપણો જે એડવાન્ટેજ અમુક છે એ જતા રહ્યા છે. ઉપરથી એ લોકો આપણા અમુક જે અહિત કરી રહ્યા છે ત્યાં કેવી રીતે ટફ નેગોશિએશન કરીને આપણે એમને કહીએ કે ભાઈ એ નહીં ચાલે, H1B તમે ઇન્ડિયન જે ક્વોલિફાઈડ લોકો છે એ લોકોને જો અમેરિકામાં નહીં આવવા દો તો કેવી રીતે? તો મારા હિસાબે અત્યારે આપણે જ્યારે ડિફેન્સનું સાઇન કરીએ એ પહેલાં એમને એ પણ વાત કરીએ કે તમે આ પણ રિલીઝ કરો, તમે અમારા ફાર્માસ્યુટિકલ માટે જે પેટન્ટ ગુડ્સમાંથી જનરિક મેડિસિન જઈ શકે એમાં પણ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલને એક તક મળે એવું કરો. એટલે આપણા જે 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 પોઈન્ટ છે એ બધા કેવી રીતે આપણે સાથે લઈ લઈએ, અને ઓફકોર્સ ડિફેન્સના જ્યાં આપણને લાગે કે એમનો એડવાન્ટેજ છે ત્યાં પણ આપણે કેવી રીતે કહીએ. જેમ મોદી સાહેબનું કાયમ કહેવું છે કે ભાઈ ડિફેન્સમાં આપણે મેક ઇન ઇન્ડિયા લઈએ, તો આપણે આમાં પણ કહીએ કે ટેકનોલોજી તમે અહીંયા આપો પણ બનશે બરોડામાં, બનશે હાલોલમાં, 25%, 30%, 40% ધીરે ધીરે કરીને ડિફેન્સનું પ્રોડક્શન આપણે ત્યાં ઇન્ડિયામાં થાય. બિલકુલ, એ લોકોની ખાલી ટેકનોલોજી લઈએ અને ધીરે ધીરે ટેકનોલોજીમાં પણ આપણી જાતને એવા સક્ષમ બનાવીએ કે જેથી આપણે આપણું ડિફેન્સ માટે આપણે પોતે આપણા પગ પર ઉભા રહીએ, સ્વનિર્ભર થઈ જઈએ. એ પણ વાતચીતો જો આપણે કરીએ મારા ખ્યાલથી તો આ બે દિવસની આપણી જે ટ્રમ્પની એની યાત્રા છે એ વધારે સફળ નીવડશે. બિલકુલ, નયનભાઈ, હેમલતાબેન અને યોગેશભાઈ તમે અમારી સાથે જોડાઈ રહેશો આગળ પણ. વેલકમ બેક. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને જે રીતે નરેન્દ્ર મોદી જે રીતે ભારત પ્રવાસે આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેને લઈને જે રીતે હેમલતાબેન અને યોગેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમલતાબેન, જે આ પ્રવાસ હતો અને તેને લઈને શું લાગી રહ્યું છે, જે હવે આવતીકાલે ખબર પડશે કે હવે શું થશે, આપણી સાથે ડીલ થશે કે નહીં થાય? જે કોઈ આર્થિક મુદ્દાઓની ડીલ થવાની વાત છે એમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે અત્યારે મોટેરા સ્ટેડિયમમાં વાત તો કરી છે કે 40% જેટલા એક્સપોર્ટ બિઝનેસ વધે એવી અપેક્ષા એ રાખી રહ્યા છે. પરંતુ જો ભારતીય વેપાર નીતિ અને અમેરિકા વેપાર નીતિ વિશે વાત કરીએ તો અહીંયા અમેરિકા પોતાની વેપાર નીતિને ભારતમાં ડેવલપ કરવા માંગે છે એનો ઝોંક વધારે લાગી રહ્યો છે. કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપરની આયાત ઉપર જે ટેરિફ આટલા બધા લગાડવામાં આવ્યા છે તો એને નાબૂદ કરવા, કે જેથી એમનો બિઝનેસ વધુ ડેવલપ થાય. એવી જ રીતે એ લોકો ફાર્મા ક્ષેત્રે, ઓટો ક્ષેત્રે અને ડેરી ક્ષેત્રે પોતાના ઉદ્યોગ વધારે ડેવલપ કરવા માંગી રહ્યા છે દેશની અંદર. રહી વાત હવે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઝની, તો ભારત અત્યારે 150 અબજ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઝ નિકાસ કરી રહી છે, એમાંથી મેક્ઝિમમ 50-60% નિકાસ તો એકમાત્ર અમેરિકામાં છે. આપણી બૌદ્ધિક શક્તિ એટલી પાવરફુલ છે કે અત્યારે અમેરિકાની 12 ઇન્ટરનેશનલ કંપનીના CEO ભારતીય છે, એટલે સમગ્ર વિશ્વ એની નોંધ લેવી પડી. પણ જ્યારે આપણે વ્યાપાર નીતિની વાત કરીએ ત્યારે એની સાથે સાથે રાજકીય સંબંધો અને રાજદ્વારી સંબંધો કહેવાશે એની વાત કરવી પડે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આતંકવાદ નાબૂદ કરવાની વાત કરી, ભારતના બોર્ડર્સને સ્ટ્રોંગ કરવાની વાત કરી, પણ એની પૂર્વ ભૂમિકામાં જોઈએ તો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે રશિયાના પ્રેસિડેન્ટ બ્રેઝનેવ હતા ત્યારે ભારત શસ્ત્રો તેમની પાસેથી ખરીદતા હતા રશિયા પાસેથી. હવે દરેક વિશ્વની મહાસત્તાને પોતાના શસ્ત્રો વિકાસશીલ દેશોને વેચવા છે, પોતાનો બિઝનેસ ડેવલપ કરવો છે, અને એટલા માટે એ સમયમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા ત્યારે અમેરિકાએ મદદ કરવાની ના પાડી અને ત્યારે આપણે રશિયા સાથેના આપણા રાજદ્વારી સંબંધોનો વિકાસ કર્યો. હવે છેલ્લા 2 ટર્મના અમેરિકાના પ્રેસિડેન્ટને જુઓ, પ્રેસિડેન્ટ ઓબામા અને હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એક વિશ્વની આર્થિક ઉન્નતિમાં ભારતનો જે વિકાસશીલ ફાળો છે એની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડી રહી છે. અને એટલા માટે હવે ભારતમાં એ લોકો પોતાના ઔદ્યોગિક ઉત્પાદનોનો વિકાસ કરવા, પોતાના પ્રોડક્ટ્સનો એક્સપોર્ટ કરવા માટે અને એના માટે ટેક્સ અને ટેરિફ ભારત નાબૂદ કરે એવી અપેક્ષા રાખી રહ્યા છે. એરોસ્પેસ મુદ્દે પણ પહેલાં અમેરિકાએ ભૂતકાળમાં ના પાડી હતી ભારતને મદદ કરવાની, અત્યારે ચંદ્રયાન અને દરેકની અંદર આપણને સહભાગી થઈ અને મદદ કરવાની એક વાત છે.
પરંતુ એરોસ્પેસ મુદ્દે પણ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખોએ ભારતને એટલી મદદ કરી નથી. હવે અત્યારે પોતાના આર્થિક અને વેપારિક નીતિના વિકાસ માટે થઈને ભારતના અંદર એ લોકો પોતાનું બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માંગે છે, પણ એની સામે ભારતે પણ પોતાની એક વેપારી નીતિ ડેવલપ કરવી જોઈએ. જે રીતે જીએસપીમાંથી ભારતને નાબૂદ કરવામાં આવ્યું, એમાં ફરીથી એને પ્રસ્થાપિત કરવામાં આવે તો ભારતના લઘુ મધ્યમ ઉદ્યોગ અને મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનો વેચાણ થઈ શકે એવું છે, એની નિકાસ થઈ શકે એવી છે, અને આપણા દેશના પણ વેપાર અને વાણિજ્યનો વિકાસ થઈ શકે એમ છે. એટલે એની ઉપર વધુ ભાર મૂકવો જોઈએ. બિલકુલ યોગેશભાઈ, ક્યાંક ને ક્યાંક આ જે પ્રવાસ હતો ટ્રમ્પનો, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આ માત્ર ને માત્ર ખાધું પીધું અને રાજ કરવાની જે નીતિ છે એ સાબિત થશે. આજનો નમસ્તે ટ્રમ્પનો જે કાર્યક્રમ જે થયો એ આખો કાર્યક્રમ એક સ્વાગત વિધિ હોય એવી રીતે થયો, અને આપણે જાણે કે ખૂબ ઉત્સાહમાં આવીને ટ્રમ્પનું આટલું બધું સ્વાગત કર્યું. ટ્રમ્પે પોતાના પ્રવચનમાં થોડા વચનો આપ્યા, મોદી સાહેબે પણ એનો બીફિટિંગ ઉત્તર આપ્યો, પણ અમેરિકાથી રવાના થતા પહેલા ટ્રમ્પે જે નિવેદનો કર્યા હતા કે મોદી સાથેની મારી મિત્રતા છે પણ ભારતનું તંત્ર બરોબર નથી, અથવા તો હવે આ યાત્રામાં કોઈ ટ્રેડ માટેનું કશું થવાનું નથી. અને એક નોંધવા જેવી બાબત એ છે કે એમની સાથે જેટલા સલાહકારો આવ્યા છે એમાં ટ્રેડ માટેનો કોઈ સલાહકાર સાથે નથી આવ્યો. એટલે હવે જે ટ્રેડ માટેની આપણે અપેક્ષા રાખી રહ્યા છે એમાં બેને કીધું એ પ્રમાણે એગ્રીકલ્ચર અને ડેરી ઉદ્યોગ આ બંને માટે એ લોકો અત્યારે એક એવું દબાણ કરવાના છે કે એમની આઇટમો ઇન્ડિયામાં વેચાય. અત્યારે આપણો એગ્રીકલ્ચર વિભાગ વરસાદ અને બીજી કુદરતી આફતોને કારણે ઘણી મુશ્કેલીમાં છે. બીજી બાજુ ડેરી ઉદ્યોગ આપણો જે અમૂલ અને બીજી એવી ડેરીઓ દ્વારા જે વિકસાવ્યો છે એને આ આ જો આવો કરાર આપણી ઉપર ઠોકી બેસાડવામાં આવે, અગાઉ આવો જ્યારે ચર્ચા હતી ત્યારે મોદી સાહેબે ખૂબ હિંમતપૂર્વક આને નકાર્યું હતું, પણ હવે આવતીકાલે 11:30 વાગે હૈદરાબાદ હાઉસ દિલ્હીમાં જ્યારે ચર્ચાઓ થશે, આ માટેની વાટાઘાટો થશે, ત્યારે આ આ કરારોમાં જો આપણે મક્કમ રહીએ તો સારી વાત છે, નહીં તો આપણો ડેરી ઉદ્યોગ એ એવો છે કે એ માત્ર ડેરીની ઇન્ડસ્ટ્રી નથી પણ નાના નાના ખેડૂતો અને પશુપાલકો એની ઉપર નભે છે. અને આપણે જે અમૂલનો સહકારી પદ્ધતિથી જે અત્યારે આપણે માળખું ઘડ્યું છે એ આખું માળખું તૂટી જાય અને નાનામાં નાનો ખેડૂત જેની પાસે એક કે બે ઢોર હોય એને પણ મુશ્કેલી પડે એ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. એટલે આ બાબતમાં આપણે કાળજી રાખવી જોઈએ. આજે ભલે આપણે ઉત્સાહમાં આખો બધો જે પ્રસંગ કર્યો બહુ સફળ રીતે થયો, આટલા બધા લોકો ભેગા થયા, અને આ ભેગા થવા માટેનું ટ્રમ્પે ત્યાંથી દબાણ એટલું બધું કર્યું હતું કે જાણે આખા અમદાવાદની વસ્તી 1 કરોડથી પણ વધારે લોકો આવશે. હવે 60 લાખની અમદાવાદની વસ્તી જો બધા જ ઘર છોડીને ત્યાં આવે, એટલે આ બધી વાતોમાં જે દબાણ એમણે ઊભું કર્યું અને એ દબાણને વશ થઈને આપણે કમસે કમ સ્ટેડિયમ તો 1,10,000 કે 20,000 જે આંકડો આવે એ રીતે ભરી દીધું, પણ જે આનાથી કોઈ ઉત્સાહમાં આવી જવાની જરૂર નથી. આવતીકાલે જે કંઈ કરારો થાય, અત્યારે ગાંધી આશ્રમ જોયો કે તાજમહાલ જોયો, એ બધું એક આનંદની વાત છે અને એ સ્વાભાવિક છે કે અમદાવાદ આવે એટલે ગાંધી આશ્રમની કોઈ મુલાકાત લે, દિલ્હી જાય, રાજઘાટ ઉપર કરે, તાજમહાલ જોયું, પણ આપણને લાભકારક શું છે એ કાલે બપોર પછી અથવા સાંજે ખબર પડશે કે શું શું આપણી સાથે ટ્રેડ થયા. અને એમને તો એમના સંરક્ષણ સાધનો વેચવા છે એ તો આજે એમણે સ્પષ્ટ રીતે કીધું કે હું આટલું તમને આપવાનો છું અને આપણે લેવાનું છે. બરોબર છે, આપણે પણ આપણું સંરક્ષણ સિસ્ટમ આખી મજબૂત કરવાની જરૂર છે, કારણ કે આપણે તો બંને બાજુ ચાઇના અને પાકિસ્તાન બંનેની સાથેથી સાચવાનું છે. બિલકુલ યોગેશભાઈ, અહીંયા જે આપણે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ભારત પ્રવાસ પહેલા એવું જણાવ્યું હતું કે હું પ્રવાસ માટે જઉં છું પણ કોઈ ડીલ નહીં થાય, તો અને જે હવે ક્યાંક ને ક્યાંક જે અમેરિકામાં નવેમ્બરમાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને આ પ્રવાસ, અને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પહેલા ભારત સાથે એવા કોઈ કરાર થઈ શકે છે અમેરિકાના ચૂંટણી પહેલા, અત્યારે નહીં. હવે હવે આ આ તો કેવું છે કે બીજી ટર્મમાં ટ્રમ્પ ચૂંટાશે કે નહીં, આમ તો ત્યાંના લોકો તો એમ કે છે કે ટ્રમ્પને માટે બહુ સહેલું છે, કારણ એને અમેરિકા ઇઝ ફોર અમેરિકન એન્ડ ફર્સ્ટ અમેરિકન આ આ જે વાત મૂકી છે
જેમ આપણા મોદી સાહેબે અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયાની વાત કરીને લોકોને ગમી છે, એવી ત્યાં પણ આ વાત ત્યાંની પ્રજાને ગમી છે. આપણા એનઆરઆઈને ત્યાં નથી ગમી એટલા માટે કે એમને નોકરીઓ અને બધું જોખમમાં આવે, H1 વિસા લે પણ એના પત્ની નોકરી ના કરી શકે, કારણ કે બુદ્ધિધનની બાબતમાં તો આપણી પર એમને ડિપેન્ડન્ટ રહેવું જ પડે એવું છે. અને આપણા એશિયનો ત્યાં આગળ આ બધા જ આઈટી અથવા તો બીજા ક્ષેત્રોમાં ખૂબ આગળ છે. બેને કીધું એમ 12 જેટલી મોટી કંપનીઓમાં સીઓ આપણા ઇન્ડિયન છે, એટલે આપણા બુદ્ધિધનને તો એમને સ્વીકારવું જ પડે છે. પણ ત્યાંના લોકોને નોકરીઓ આપણા કારણે નથી મળતી એવી જે હવા ઊભી થઈ છે. એક સાદો દાખલો વોલમાર્ટનો આપો, અત્યારે વોલમાર્ટમાં 70% ગુજરાતી લોકો નોકરી કરે છે અને એમ કહેવાય છે કે ત્યાં જે પગાર મળવો જોઈએ એના કરતાં ઓછા પગારે ત્યાં નોકરી કરે છે અને એના કારણે એમને ત્યાં જે નોકરી મળવી જોઈએ નથી મળતી. એટલે આવી બધી બાબતોનો એમણે જે આ પ્રચાર કર્યો આવતાની સાથે જ ટ્રમ્પે, કે અમેરિકા ઇઝ ફોર અમેરિકન, અને એના કારણે ત્યાં આગળ એમની લોકપ્રિયતા ખૂબ છે. અને એ જ રીતે આજે અહીંયા અમદાવાદનો કાર્યક્રમ કરીને એનઆરઆઈ અને ખાસ કરીને ગુજરાતીઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ એમની ઇલેક્શનને લગતો જ છે. એટલે ઇલેક્શનમાં એ જીતે કે ના જીતે એ ક્વેશ્ચન માર્ક સાથે આવા કોઈ મોટા ડીલ કરે એ મને સ્વાભાવિક નથી લાગતો. ઓકે, હેમલતાબેન આપની પ્રતિક્રિયા. રાજકીય રીતે જો જોવામાં આવે તો 40 લાખ જેટલા ભારતીયો યુએસએમાં વસે છે અત્યારે, અને એમાં મોટાભાગે ગુજરાતી છે. ગુજરાતી ન્યૂજર્સી, ન્યુયોર્ક જેવા વિસ્તારોમાં છે, અને હાઉડી મોદીનો કાર્યક્રમ પણ એમના વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો હ્યુસ્ટનમાં, જ્યાં મોટાભાગના ગુજરાતી રહેતા હોય છે. અને સ્વાભાવિક છે કે પોતાના વોટર્સને આકર્ષવા માટે ગુજરાત આવી અને એમને આકર્ષવા માટે એક આ એમની નીતિ હોઈ શકે. પણ જેમ સાહેબે કહ્યું એ રીતે ખેતી અને ડેરી ઉદ્યોગ પર આપણા દેશના ગ્રામીણ ક્ષેત્રના લોકો આધારિત છે, અને ડેરી ઉદ્યોગ દેશમાં અમૂલ જેવું મોટું એક સહકારી સોસાયટીનું માળખું છે, અને એ જો પડી ભાંગે તો બહુ મોટા વ્યાપક સ્તરે બેરોજગારી થાય એવી છે. હાલ દેશમાં 65% વસ્તી યુવાનોની છે, એમાં 10% યુવાનો લગભગ 10 કરોડ જેટલા યુવાનો બેરોજગાર છે. તો આપણા ત્યાં વધારે રોજગારી ઉપલબ્ધ થાય એના માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આપણે આકર્ષવાની જરૂર છે. અને ખાસ કરીને ગુજરાતમાં તમે જોજો, જનરલ મોટર્સ છે, ફોર્ડ છે, એવી વિવિધ કંપનીઓની જે યુનિટ્સ છે સ્થાપવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ખૂબ સારો સહકાર આપ્યો છે. સામે પ્રેસિડેન્ટ ટ્રમ્પની જે આ નીતિ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી ટુ અમેરિકન, જે અમેરિકામાં ઉછર્યા છે, ભણ્યા છે, એ લોકોને એમ્પ્લોયમેન્ટ પહેલાં મળે એમના માટે એ લોકો હંમેશા પ્રયાસશીલ રહ્યા છે. હાલમાં જ કાલની તારીખમાં ડેક્લેરેશન થયું છે કે H1B વિઝાની જે પોલિસીસ છે એને બહુ સ્ટ્રિક્ટ બનાવવામાં આવી છે. લગભગ 85,000 જેટલા વિઝા એ લોકો H1B કેટેગરીમાં એટલા માટે આપવામાં આવે છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ એક્સપર્ટ્સ જે છે એની કમી છે એમના દેશમાં, અને એટલા માટે ભારતમાંથી લગભગ 25,000 જેટલા H1B કેટેગરીના વિઝા ઇસ્યુઝ કરવામાં આવે છે. પણ હવે એમાં પણ એટલા નિયમો કડક બનાવવામાં આવ્યા છે કે 1 માર્ચથી લઈને 20 માર્ચ સુધી એમાં એપ્લાય કરવાનું છે, જે પહેલાં 1 થી 5 એપ્રિલ વચ્ચે 5 દિવસમાં કરવાનું હતું. અમુક નિશ્ચિત બોન્ડ એમાં આપવામાં આવ્યા છે. જે જનરલ વિઝિટર વિઝાની કેટેગરી છે એમાં પણ ઘણી બધી સંખ્યા ઓછી કરવામાં આવી છે. એમના પહેલાં જે પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામા હતા ત્યારે મેક્ઝિમમ ઇન્ડિયન લોકોને અમેરિકા વિઝિટ કરવા માટેના વિઝા મળ્યા હતા, જે હવે એટલા સહેલાઈથી ઉપલબ્ધ નથી, અને એ એક થોડું પ્રશ્ન ઊભો કરી રહ્યો છે. આવા સંજોગોમાં એ લોકો એક બીજા વિઝા EB-5 વિઝાને આકર્ષે છે, જેમાં લગભગ કોઈ પણ ભારતીય લગભગ 5 કરોડ જેટલું જો ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈ પણ અમેરિકન કંપનીમાં તો એને એના પરિવાર સાથે લાઈફ ટાઈમના વિઝા મળે છે, અને ગ્રીન કાર્ડ અને PR પણ ત્યાં મળે છે. પણ એ પણ અગાઈ એમના દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવા માંગે છે. દેશની અંદર તમે રોકાણ કરો તો તમે રોકાઈ શકો છો. સામે આપણે આપણા દેશની અંદર એમનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે લાવીએ? એમને ભારતની વસ્તી અત્યારે 130 કરોડ છે. સામે બીજી દ્રષ્ટિ આપ જુઓ, ચાઇનામાં કોરોના વાયરસનો પ્રોબ્લેમ થયો છે, એના કારણે ચાઇનાના જે વ્યાપારિક સંબંધો ઇન્ટરનેશનલ લેવલ પર હતા એમાં ઘણી મોટું ઓછું થઈ ગયું છે એમનો બિઝનેસ. ત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમેરિકાને એકમાત્ર આટલી મોટી વસ્તી ધરાવતો દેશ વ્યાપારિક દ્રષ્ટિએ વેપાર કરવા માટે એક ઉત્તમ સ્થળ લાગી રહ્યું છે, અને મેક્ઝિમમ અહીંયા વેપારનો પોતાનો વિકાસ કરવા માંગે છે. જે રીતે વોલમાર્ટનો સ્ટોર્સ હોય એ પોતાના બ્રાન્ચીસ અહીંયા ખોલવા માંગે છે,
નો ડાઉટ આપણે એમને અહીંયા વેલકમ કરીએ છીએ કે ઉદ્યોગનો વિકાસ થશે તો આપણા દેશના યુવાનોની બેરોજગારી દૂર થશે, એમને કંઈક અંશે રોજગારી મળશે. સામે આપણે એવી અપેક્ષા રાખીએ કે અમેરિકા પણ પોતાના જે ટેરિફ, પોતાના ટેક્સીસ છે આપણી નિકાસમાં ઓછા કરે તો આપણું ઉદ્યોગ ઉત્પાદન પણ વધે અને ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકોને આનો લાભ મળે. બિલકુલ યોગેશભાઈ, ક્યાંક ને ક્યાંક આ જે વાત થઈ રહી છે, આપણે જે વાત કરી અમેરિકન વિઝાની, તો આ જે આપણે બિઝનેસનો જે તણાવ છે અમેરિકા અને ભારત વચ્ચે, તો આ મુદ્દો વિઝાનો હોઈ શકે, વિઝાના કારણે? બેન, વિઝાની વાત કરીએ તો હું જરા એને એક જુદા એંગલથી જોઉં છું કે આપણા દેશમાં આપણા બુદ્ધિધનનો ઉપયોગ નથી થતો, માટે આપણું બુદ્ધિધન અત્યારે ત્યાં જઈ રહ્યું છે. આ આ વાતને આપણે સ્વીકારીએ અને પછીથી વાત કરીએ કે અત્યારે ટ્રમ્પ કેમ આપણને રોકે છે. એટલે જે આઈટી એન્જિનિયર હોય એને H1 વિઝા આપે છે, એ ત્યાં નોકરી કરે, એ સારી રીતે કમાય અને એ દેશને આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને મદદ કરે, પણ એના પત્નીને નોકરી મળે એ વાતને એ રોકવા માગે છે. એટલે જે ઇન્ટેલિજન્ટ છે એને તો નોકરી મળે, અને અત્યારે ત્યાં એટલા બધા લોકો એવા છે કે આવી રીતે ઘૂસી ગયા હોય, જે અત્યારે CAA-ની વાત આપણે કરી, એ ગેરકાયદેસર ઘૂસી ગયેલા લોકો ત્યાં નોકરી કરે છે અને ઓછા પગારે નોકરી કરે ને ત્યાંના લોકોને પગાર ના મળે. આ પરિસ્થિતિમાં આપણે અમેરિકાની દ્રષ્ટિથી જોઈએ તો ટ્રમ્પનું પગલું કદાચ સાચું છે. આ જ વાત આપણે કરી રહ્યા છે કે બીજા દેશના લોકો ઘૂસણખોરો અહીં આવે એ આપણને નથી મંજૂર, આ વાત આવી હોઈ શકે. પણ બીજી બાજુ આપણે વિઝા માટે અત્યારે બોમ્બે જવું પડે છે એને બદલે અમદાવાદમાં એનું કાઉન્સિલનું એક ઓફિસ ખોલવામાં આવે, એવી પણ આપણી એક માગણી છે, કેટલા વખતથી છે પણ એ સ્વીકારાતી નથી. કારણ કે આપણા ગુજરાતીઓ જ અત્યારે ખૂબ અમેરિકામાં મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, એને જો આ લાભ મળે, આજે મારે વિઝા માટે બોમ્બે જવાનું, ખર્ચો કરવાનો, ત્યાં રહેવાની મુશ્કેલી વગેરે વગેરે, એને બદલે જો અમદાવાદમાં આ પરિસ્થિતિ મળે, એટલે આ માગણી પણ એક આપણી છે. એટલે વિઝાની બાબતમાં તમે બંને બાજુ ન્યુટ્રલ રીતે જુઓ તો આપણા બુદ્ધિધનને ત્યાં એ લોકો લાવવા માગે છે, અને H1નો ખરો અર્થ એવો છે કે અમારી પાસે આવા કોઈ ટેકનિશિયન માણસો નથી. જો તમે બુદ્ધિધનની વાત કરો છો ને યોગેશભાઈ, તો બુદ્ધિધનમાં એવું પણ થાય કે ભારતમાં પણ તે લોકોનો ઉપયોગ કરવાનું ઉપયોગ થઈ શકે, પણ બહારના દેશમાં જ લોકો કેમ જઈ રહ્યા છે તે પણ એક મોટો ક્વેશ્ચન છે. બેન, હું અત્યારે મોટિવેશનલ સ્પીકર તરીકે જુદી જુદી સ્કૂલમાં જઉં છું અને 11-12 ધોરણના છોકરાઓ અત્યારે મને એમ કહે છે કે સાહેબ, અમે તો ભણી ગણીને અમેરિકા જવા માંગીએ છીએ, આ દેશમાં અમારે નથી. એટલે આપણા દેશમાં એ સ્થિતિ ઊભી થઈ છે કે જો વાતાવરણ અહીંયા ઊભું કરો, આપણે 12 પાસ કરેલા લોકોને આપણે પૂછીશું કે હવે તમારે શું કરવું છે, તો એ લોકો એવો જ જવાબ આપશે કે આઈ એમ સેટલ ઓન વિથ. અને અને પાછા બીજું વાક્ય હવે એવું બોલે છે કે જો ટ્રમ્પ નહીં રાખે તો અમે કેનેડા જઈશું કે ન્યુઝીલેન્ડ. હા, એટલું એ જ કહેવા માંગુ છું કે ભારતમાં કોઈ સ્ટડી માટે કોઈ ઓપ્શન ચોઇસ નથી કરતું, તે બહારનો દેશ ચોઇસ કરે છે, પણ એક ક્વેશ્ચન માર્ક છે આપણા માટે. નહીં નહીં, એટલે આપણા ભણેલા ગણેલા આવા હોશિયાર ટેકનિશિયનો અથવા તો આવા એન્જિનિયરો એનો ભારત કેમ લાભ નથી લેતું? અને એવું કહેવામાં આવે છે કે અહીંયા પગાર ઓછા મળે છે અથવા તો અહીંયા હેરાનગતિ વધારે થાય છે, તો આ બાબતમાં જો વિચારવાની આપણે મહેનત કરીએ, ત્યાંના વિઝાની બાબતે જેટલી ચર્ચા કરી છે એટલી આ ચર્ચા પણ થવી જોઈએ. બિલકુલ હેમલતાબેન, આપનું શું કહેવું છે? દેશની અંદર પ્રાઇવેટ સેક્ટર જે છે એને વધારે મજબૂત કરવાની જરૂર છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે કર્મચારીઓ છે એની 50 લાખની સંખ્યા છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ 25-1 લાખની એના પૂર્વ કર્મચારીઓને બધાની સંખ્યા થઈને થાય. હવે દરેક શિક્ષિત યુવાન જો ગવર્મેન્ટ નોકરીની અપેક્ષા રાખે તો એ તો શક્ય નથી. અને એની અંદર તમે જુઓ કે વેઇટિંગ લિસ્ટ લાંબા હોય છે, ઘણીવાર પરીક્ષાઓ લેવાય છે, રિઝલ્ટ બહાર નથી પડતા, ત્યારે પ્રાઇવેટ સેક્ટરની જવાબદારી વધી જાય છે. અને પ્રાઇવેટ સેક્ટરમાં સોફ્ટવેર અને આઈટીના એક્સપર્ટની વાત કરીએ તો એ લોકોને TCS કંપની છે, વિપ્રો છે, એમાં બહુ સારા પેકેજીસ મળી જ રહ્યા છે ઓલરેડી. અને વિપ્રો અને TCS જેવી કંપની, જે મેં કહ્યું ને 150 અબજ ડોલરની સોફ્ટવેર કંપનીઝ આઈટીમાં નિકાસ કરે, એ માત્ર 50-60% તો USAમાં જ નિકાસ કરે છે. તો એ બધા બૌદ્ધિક ધન છે આપણા દેશમાં જ છે, જે અહીંની કંપનીઝની કેબિનમાં બેસીને આ કામ કરી રહ્યા છે. તો હવે એવો કયો વર્ગ છે જેને ફોરેન કન્ટ્રીઝમાં જવું છે? તો એના માટે પહેલાં તો ફેમિલી બેકગ્રાઉન્ડને જોઈએ. માતા પિતા અને શિક્ષકો અને મિત્રો પહેલાથી જ કહેતા હોય આપણા દેશમાં તો શું છે, ચાલો વિદેશમાં જઈએ અને સારી રીતે ત્યાં સ્થાયી થઈએ. હવે આપણા દેશની જે અત્યારે ડોલરની વેલ્યુ સામે રૂપિયાની કિંમત લગભગ 72 રૂપિયા જેટલી થાય છે, એની રીતે મૂલવવામાં આવીએ તો ત્યાં કલાકના લગભગ $5 થી સ્ટાર્ટ કરી અને સ્કિલ્ડ વર્કરને $50 $100 સુધી મળતા હોય,
એટલે આપણા ગુજરાતીઓ એ ડોલરને પછી કેલ્ક્યુલેટ રૂપિયામાં કરીએ એટલે ત્યાંનો પગાર આપણને વધારે લાગે. એટલે ત્યાંનું જીવન ધોરણ ઊંચું છે એની સાથે ત્યાંના રૂપિયાનું મૂલ્ય વધારે છે. જ્યારે આપણા દેશની અંદર જીવન ધોરણની સામે મોંઘવારીની સાથે હજુ બી એટલું સસ્તું છે જીવન ધોરણ કે 25,000 થી 50,000 પગારની સામે સારી રીતે રહી શકે પરિવાર. પરંતુ હવે જો તો રિયલ એસ્ટેટમાં આવેલું હાઈક 50,000 કે 1,00,000 રૂપિયાના પગારદાર વ્યક્તિને પણ પોતાનું ઘર વસાવવું હોય તો એ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. અને એ રીતે દરેક વસ્તુની જીડીપી રેશિયો છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચે ગયો છે આપણા દેશની અંદર. બેરોજગારીનો આંકડો પણ ઉપર ગયો છે. તો ત્યારે જ્યારે આપણે વિદેશી રોકાણકારોને અહીંયા આકર્ષી અને એમના ઉદ્યોગો સ્થાપવા માટે બોલાવ્યા અને દેશના ઇન્વેસ્ટમેન્ટને એનું રોકાણ કર્યું, એમને જમીનો આપી, ખૂબ મોટી લેન્ડ સસ્તા ભાવે આપી, તો એનું આપણા દેશના યુવાનોને શું લાભ થયો? એ પણ છે. યોગેશભાઈ, આજે આપણે વાત કરી કે જે રીતે આપણા જે ગુજરાતી લોકો છે તે અમેરિકામાં રહે છે અને ક્યાંક ને ક્યાંક વિઝાના આ એટલા માટે H-1B વિઝાને નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. ગુજરાતીઓની વાત નથી સમગ્ર રીતે, કારણ કે હું તો અમેરિકા ઘણી વાર ગયો છું એટલે આપણા ગુજરાતીઓ પણ છે, હૈદરાબાદના પણ છે, ઇવન ચાઇનાના અને બીજા દેશોના પણ છે, બધાને આ અસર પડી છે. પણ બેને જેમ કીધું એમ અહીંયા TCS અને એ બધી વાતો કરી, પણ અહીંયા આપણે જે લોકો નોકરી કરે છે અથવા તો જોબ કરે છે એમને જે જાતની ટ્રીટમેન્ટ મળે છે એનાથી એ લોકો થાકી જાય છે. TCSની વાત કરો, કોઈ ઇન્ફોસિસની વાત કરો, ત્યાં જે પોલિટિક્સ ચાલે છે એમાંના કેટલા સારા સાયન્ટિસ્ટો અથવા તો એ લોકો અત્યારે સુસાઇડ કરી રહ્યા છે. એટલે જે પરિસ્થિતિ અહીંયા છે એ અમેરિકામાં નથી. અને ત્યાં હોશિયારીની અથવા આવડતની કિંમત છે અને એના કારણે દરેક જણાને ત્યાં કામ કરવાની એક સંતોષ મળે છે, જોબ સેટિસ્ફેક્શન મળે છે, એ અહીંયા નથી મળતું. એ પૈસા સિવાયની પણ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. બિલકુલ. હેમલતાબેન, જે રીતે યોગેશભાઈએ વાત કરી તેની ઉપર આપનું શું કહેવું છે? સાયન્ટિસ્ટ વિશેની હું વાત પર ખાસ પ્રકાશ કરીશ. આપણા દેશમાં ઈસરોની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરેલી અને ઈસરોમાં તમે અપર લેવલ પર હાલના તબક્કે જોશો તો જુનિયર સાયન્ટિસ્ટથી લઈને સિનિયર સાયન્ટિસ્ટને કામ કરવાની એક સરખી તક મળી રહી છે. આપણે મિશન મંગલ અને કેટલા બધા ચંદ્રયાન અને હવે તો આપણે ખુદ અહીંયા યાનોનું પ્રોડક્શન કરી અને સ્પેસમાં મોકલી રહ્યા છીએ. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપણને અત્યારે એરોસ્પેસમાં મદદ કરવાની વાત કરી. એ જ કહેવા માંગુ છું કે બધી જ રીતે આપણો દેશ સક્ષમ છે, પણ કઈ વસ્તુમાં પાછળ પડી રહ્યો છે કે મોંઘવારીમાં, કે જે સૌથી વસ્તુ અત્યારે છે ને ક્વેશ્ચન માર્ક એના ઉપર છે કે જે યંગસ્ટર છે ને એ આપણો દેશ છોડીને બીજા દેશમાં તે લોકો સ્થાયી થાય છે. કારણ કે આપણા દેશમાં યંગસ્ટર્સને હવે વિકાસની તકો ઓછી દેખાઈ રહી છે. એનું એક બહુ મોટું કારણ કદાચ હું કહીશ ને તો આ આપણી આજની આ વાર્તાલાપને સંલગ્ન નહીં હોય પણ ભ્રષ્ટાચાર, કરપ્શન દરેક તબક્કે. આપણે એનો સ્વીકાર નથી કરતા જાહેરમાં, પણ એ દરેક તબક્કે પ્રસરી જ રહ્યો છે. અને યુવાનોને કામ કરવું હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની હું વાત કરીશ કે ગવર્મેન્ટે ઘણી સારી સ્કીમ્સ આપી છે, સારું ફંડ પણ એને એલોટમેન્ટ કર્યું છે. મેક ઇન ઇન્ડિયા દેશ હવે છે ને ખાનગીકરણ પાછળ વળી ગયો, પ્રાઇવેટાઇઝેશન. અને એની જ હું હાલના તબક્કે વાત કરું કે આપણા દેશના જે એરપોર્ટ બહુ સારી કમાણી કરી રહ્યા છે એવા એરપોર્ટને ખાનગીકરણ તરફ વાળવામાં આવી રહ્યું છે. એ પછી દેશની આટલી મોટી BSNL કંપની હવે બંધ થવાના આરે છે, એને પણ ખાનગી કંપનીને હસ્તગત કરવાની વાત થઈ રહી છે. અને ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે આપણા દેશની અંદર. એટલે સરકારી હોલ્ડિંગ જે ઘટી રહ્યું છે હવે તો એવું મેડમ થશે કે આ તો જસ્ટ એક્ઝામ્પલ કે જો અત્યારે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે તો હવે કોઈને કોઈના ઘરમાં કામવારી કે એની જરૂર પડશે તો પણ ધારો કે ક્યાંય કંપનીના ફોન નંબર અથવા તો એપ્લિકેશન એ રીતે પણ કદાચ એ રીતનું થઈ જશે. આઉટસોર્સિંગ કંપની આપણે આજથી 10-15 વર્ષ પહેલા જ્યારે રિલાયન્સ ફ્રેશમાં વેજીટેબલ્સ વેચાતા ત્યારે એમ કહેતા હતા કે ભાઈ વેન્ડર્સ બહેનોને એની બહુ ફટકો પડશે. પણ આજે હું પોતે જોઉં છું કે 25 રૂપિયા કિલો કે 50 રૂપિયા કિલો લેવાના આવનાર આ લોકો બી મલ્ટીમિલિયોનર હોય છે. એ લોકો પણ એમને મોલની અંદર 5-10% કેટલો ફાયદો થાય છે એ જુએ છે. પણ એક જાહેર જીવનમાં જે વેન્ડર્સ બહેનો છે કે નાના નાના વેન્ડરો છે એમને વધારે લાભ કઈ રીતે થાય, એમની આર્થિક ઉન્નતિ કઈ રીતે થાય, એ માટે આપણા દેશના લોકોએ પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. બિલકુલ. યોગેશભાઈ, તમારી છેલ્લી પ્રતિક્રિયા અને તમે શું કહેશો જે આખો પ્રવાસ છે તેને લઈને? ટ્રમ્પનો પ્રવાસ આ રીતે ગોઠવાય
અને આ રીતે અમદાવાદ આવે, આગ્રા આવે અને દિલ્હીમાં એના માટેના નેગોશિએશન્સ થાય, એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક મોટી સફળતા છે. અને આ રીતે આવા મોટા દેશના એક રાષ્ટ્રપ્રમુખને અહીંયા લાવી અને આપણા ઘર આંગણે એમની આગતા સ્વાગતા કરવામાં આવે અને એમની સાથે ટ્રેડ માટેના ડીલ જે કરવાના છે. અને હવે એવું કહેવાય છે કે દિલ કરતાં ડીલ અગત્યની વાત છે, એટલે મોદી સાહેબ અને ટ્રમ્પના દિલ મળી ગયા તો બહુ સારી વાત છે. ભારત અને અમેરિકાના દિલ મળે અને આપણા દેશને કંઈક ફાયદો થાય, એટલે દિલ અને ડીલ વચ્ચેનો તફાવત હવે આમાં કંઈક જોવા મળે ને આવતીકાલે સારા સમાચાર મળે એવી અપેક્ષા રાખીએ. બિલકુલ, હેમલતાબેન, અત્યાર સુધી અમેરિકાના 7 પ્રમુખ અહીંયા વિઝિટ માટે આવી ગયા ભારત દેશમાં, એમાં એકમાત્ર ડોનાલ્ડ ટ્રમ્પ એવા છે જે પાકિસ્તાનની વિઝિટ ઉપર નથી ગયા. આ પહેલાના બધા જ પ્રમુખો પાકિસ્તાનની વિઝિટ પર ગયા છે. છતાં એને કાશ્મીરમાં મધ્યસ્થી કરવાની વાત તો કરી જ કરી છે. આતંકવાદની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે પૂર્વ ભૂમિકામાં કોણ છે? મહાસત્તાઓને પોતાના યુદ્ધના થાણાઓ સ્થાપવા હોય છે અને એ માટે એ દેશને કહે છે કે અમને અમે જગ્યા આપો. અફઘાનિસ્તાનની અંદર જે આ વોર ચાલી રહી છે એમાં એમને તાલિબાનો સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડી રહ્યું છે. કાશ્મીર એ આપણું એક સ્વાયત્ત રાજ્ય છે અને એની અંદર 370ની કલમ નાબૂદની વાત થઈ ત્યારે એની અંદર ઇન્ટરવેન્શન કરવા માટે યુએસએ આવે છે. બિલકુલ, અને એવા, હાજી જી, હા બિલકુલ, હેમલતાબેન અને યોગેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે વાત કરી રહ્યા છીએ આપણે, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની મુલાકાતે છે ભારત, અને આ અંગે પણ મંતવ્ય ન્યૂઝ તમને અપડેટ આપતું રહેશે ને આ સાથે જ મને રજા આપશો.